નમસ્કાર મિત્રો, હું બકુલ પટેલ આપ સર્વેની યુટ્યુબ ચેનલ ભેંસ કી પાઠશાળામાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઘણા બધા સ્ટુડન્ટ્સની મને ડિમાન્ડ આવતી હતી કે સાહેબ યુટ્યુબ ઉપર લેક્ચર ચાલુ રાખો. એકચ્યુઅલી સમયની વ્યસ્તતાના કારણે યુટ્યુબ ઉપર નવા લેક્ચરો ઘણા સમયથી રેગ્યુલરલી અપલોડ કરી શકાયા નથી, તો એના ભાગરૂપે અમે કંઈક એવું આપની સમક્ષ લઈને આવી રહ્યા છીએ કે તમને જલસો પડી જશે. મિત્રો, આપણે આપણી એપ્લિકેશન ઉપર બેઝિક ગણિતના જે લેક્ચરો અલગ અલગ બેચમાં લીધેલા છે, એવા જેને કહેવાય ને એક મહાકાવ્ય સ્વરૂપ આવા અમુક લેક્ચરોની એક સિરીઝ આપણે યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવા જઈ રહ્યા છીએ. યાદ રહે મિત્રો, આ માત્ર ને માત્ર બેઝિક લેક્ચરના બેઝિક ગણિતના અમુક લેક્ચરની જ સિરીઝ હશે, આખું ગણિત આમાં નહીં આવે. તો આવા અમુક લેક્ચરો કે જે એકદમ બેઝિક અને તરત આવડી જાય, ખાસ કરીને જે લોકો ગણિત ગમતું નથી એને ગણિત ગમતું થઈ શકે એવા એક વિનમ્ર પ્રયાસના ભાગરૂપે આપણે ગણિત માટેની આ શિશુ ગણિત લેક્ચર સિરીઝ શરૂ કરી રહ્યા છીએ. અત્યાર સુધી મિત્રો, તમે અમારા બધા જ વિડીયોને ખૂબ જોરદાર રીતે આવકાર્યા છે, એવી જ રીતે હું માનું છું કે આ સિરીઝ પણ તમને ખૂબ ગમશે અને અત્યાર સુધી જે સફળતાઓ મળેલી છે એના કરતા પણ અનેક ગણી સફળતાઓ તમે આ શિશુ ગણિત સિરીઝમાં અમારા વિડીયોને આપશો. મિત્રો, ચેનલ ઉપર નવા હોવ તો આ લેક્ચર પૂરો થાય પછી તમને મારો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને નોટિફિકેશન બેલ પણ ઓન રાખવું, જેથી કરી જ્યારે જ્યારે અમે વિડીયો મૂકીએ ત્યારે તમને તરત નોટિફિકેશન મળે અને અમારા બધા જ વિડીયોને તમે ફટાફટ જોઈ શકો. તો મિત્રો, ચલો શરૂ કરીએ એપ્લિકેશન ઉપર લીધેલો જૂનો વિડીયોનું લાઈવ સ્ટ્રીમિંગ. ચલો તો ચાલુ કરીએ છીએ વર્ગ અને વર્ગમૂળ. સૌથી પહેલા આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ કાઢતા શીખીએ. વર્ગ એટલે શું? તો કે વર્ગ એટલે કોઈ પણ સંખ્યાનો બે વખત ગુણાકાર. બે વખત ગુણાકાર આને કહેવાય વર્ગ. શું કહેવાય? વર્ગ. આમ તો ગુણાકાર જ છે, તમે કઈ ન કરો અને સીધો બે વાર ગુણાકાર કરી નાખો. હું એમ કહું કે 36 નો વર્ગ શોધો. સૌથી પહેલી વસ્તુ, માથે જે આંકડો લખેલો હોય એટલી વાર એનો ગુણાકાર. હવે તમને હું એમ કહું કે ગુણાકાર શેના માટે છે? સૌથી પહેલાથી ખબર પડે, ખાલી સરવાળા શીખો ને તોય ચાલે. ગુણાકાર શેના માટે છે? માની લો કે 5 + 5 + 5 આવું કરવું હોય તો આને મારે બોલવું હોય તો આમ બોલી શકું. 5 નો સરવાળો 4 વાર આમ કહી શકાય? 5 + 5 = 4 વાર કહી શકાય? હવે આ તમે સરવાળો કરો તો કેટલા થાય? 20. એની જગ્યાએ 5 નો સરવાળો કેટલી વાર? 4 વાર. તો ગુણ્યા કરો 4 વખત, વાર એટલે વખત, તોય 20 થાય. ટૂંકમાં સરવાળા કરવા, આ તો 5 + 5 = 5 એમ હતું, આમ હું એમ કહું 5 + 5 + 5 એમ 20 વખત હોય તો શું તમે 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 5 25 ને 5 35 ને 5 35 ને એવું કરશો? એમાં વાર લાગે. તો વાર લાગતી એટલે આપણે ગઈઢાવે શું કર્યું કે 5 ને 20 વખત કરી નાખવાનું કીધું અને સીધો ગુણાકાર કરવાનું કીધું અને શું આવે? 100. આવું થયું. તો સરવાળાની જગ્યાએ ગુણાકાર આવી રીતે તમે વાપરો તો સરવાળા કરતા એમાં સ્પીડ થાય થાય ને? તો 5 + 5 + 5 એમ 20 વખત સરવાળો કરવાનો, એટલે કે 5 × 20 આમ લખાય. 5 નો 20 વખત સરવાળો એને લખવું હોય તો આમ લખાય. એવી રીતે 5 નો 3 વખત ગુણાકાર, 5 નો 3 વખત ગુણાકાર આમ લખવું હોય અને ટૂંકમાં લખવું હોય તો 5 ની 3 ઘાત. મારે આગળ ઘાત અને ઘાતાંક તમને શીખવાડવાના છે તો અત્યારે હું એની બેઝિક વસ્તુઓ જોડે જોડે ચર્ચા કરું છું. 5 ની 3 ઘાત નીચે હોય ને, નીચે આને પાયો કહેવાય. શું કહેવાય? પાયો. અને માથે હોય ને એને ઘાત કહેવાય. આપણે આમે બોલીએ માથે ઘાત છે, આપણે કહીએ ને, તો ઘાત હંમેશા માથે જ બેઠી હોય અને પાયો હંમેશા નીચે જ હોય. પાયાનો મતલબ તમને ખબર છે, પાયો એટલે બેઝ, હંમેશા નીચે જ હોય. તો 5 ની 3 ઘાત આવી રીતે લખાય. માની લો કે 11 અને આવી રીતે 4 લખેલા હોય તો આને શું કહેવાય? 11 ની 4 ઘાત. બરાબર છે? તો આને કહેવાય 11 ની 4 ઘાત. ભાઈ આટલું બરાબર છે? તો આને પાયો કહેવાય, આને ઘાત કહેવાય. 11 ની 4 ઘાત એટલે શું થાય? તો કે 11 × 11 × 11 એવું 4 વાર. ભાઈ સમજો છો? માની લે કે આવી રીતે હોય, 10 ની માથે 3 ઘાત હોય તો 10 × 10 × 10 એમ 3 વાર.
ટૂંકમાં માથે જેટલો આંકડો લખેલો હોય એટલી વાર ઈ ની સંખ્યાનો ગુણાકાર કરવો. પાકું છે? તો હવે માની લો કે આવી રીતે લખેલું હોય 36 અને માથે 2 ઘાત, તો આનો મતલબ શું થાય? 36 નો ગુણાકાર કેટલી વાર? 2 વાર. કોની સાથે? 36 સાથે. ખબર પડી? આવી રીતે લખેલું હોય 18 અને માથે 2 ઘાત, તો 18 નો ગુણાકાર કેટલી વાર? 2 વાર. ભાઈ આ ક્લિયર છે? બેઝિક વસ્તુઓ આટલી તમારે શીખવી જરૂરી હતી. હવે આપણે જે ગણિત ગણવા જઈ રહ્યા છીએ એમાં વર્ગ અને ઘન એનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે. તમને આવું ક્યારેય નહીં આવે, બહુ ઓછી વખત આવશે 18 ની 4 ઘાત, લગભગ ક્યારેય નહીં આવે. 18 ની વધુમાં વધુ 3 ઘાત સુધીનો આવશે. જુઓ આ 18, પછી 18 ની 2 ઘાત અને પછી 18 ની 3 ઘાત, આટલા આંકડાઓ ફ્રીક્વન્ટલી યુઝ થશે. આ ખાલી 18 લખેલા છે, મેં આની ચર્ચાઓ ઘણી વાર કરેલી છે. ખાલી આંકડો લખેલો હોય એટલે માથે 1 ઘાત હોય જ, કોઈ પણ સંખ્યાની માથે 1 ઘાત હોય જ, કોઈ પણ માણસની ઉપર 1 ઘાત તો હોય જ. આપણે હોય ને બધાની ઉપર 1 ઘાત તો હોય જ. તો 18 ની 1 ઘાત એ કહેવાની જરૂર નહીં, એ સાયલન્ટ રહેશે, બોલવાની જરૂર નહીં. સમજાણું? આવી રીતે ખાલી 25 લખેલા હોય તો માથે 1 ઘાત હોય. આનો મતલબ શું થયો? 25 નો ગુણાકાર કેટલી વાર? 1 વાર. કોની જોડે? 25 જોડે. 25 નો 1 જ વાર ગુણાકાર એટલે જવાબ શું આવે? 25. ભાઈ બરાબર છે? પણ 25 નો ગુણાકાર 2 વાર હોય, આ 25 ની 2 ઘાત એટલે 25 × 25, આવું 2 વાર થશે. ભાઈ સમજી લેજો હરખી રીતે. મોટા ભાગના આ વસ્તુની ખબર જ હશે, પણ કન્સેપ્ટો ક્લિયર થવાથી કોન્ફિડન્સ લેવલ વધારે વધશે. જેનું બેઝિક સારું હોય ને એને પણ અમુક વસ્તુઓની આમાં ખબર નહીં હોય, એ ખબર પડે તો એ દિશામાં એ વિચારશે ને લોજિકલી એ જવાબો આપી શકશે. એટલા માટે હું આ કુસ્તી કરું છું. બાકી સીધે સીધું કહી દીધું હોત કે માથે 1 કરોડ એટલે 1 વાર, બગડો એટલે 2 વાર, તોય ચાલે. થોડુંક વ્યવસ્થિત રીતે એટલા માટે ચાલુ છું. બાળકો બરાબર છે? હવે આપણા ગણિતમાં આ 2 ઘાત અને 3 ઘાતનો વારંવાર ઉપયોગ થાય છે, તો એને મોઢે કેમ શોધી શકાય એ આપણે થોડુંક શીખશું. ચલો સૌથી પહેલા છેલ્લો અંક 5 હોય ને, જો આવી રીતે લખ્યું હોય 19 ની માથે 2 ઘાત, તો આને 19 નો વર્ગ કહેવાય. શું કહેવાય? 19 નો વર્ગ કહેવાય. 2 એટલે વર્ગ ગણિતમાં. 19 ની 3 ઘાત હોય તો 19 નો ઘન કહેવાય. ઘન એટલે 3 ગુજરાતીમાં. બરાબર છે? હવે આપણે શું શીખવાનું છે? તો કે છેલ્લો અંક, શરૂઆત કરીએ, છેલ્લો અંક 5 હોય તેવી સંખ્યાના વર્ગ શીખશું. તેવી સંખ્યાના વર્ગ જેનો છેલ્લો અંક 5 હોય એવી સંખ્યાના વર્ગ પહેલા શીખશું. શરૂઆત અહીંથી થાય. બરાબર છે? માની લો કે હું તમને એમ કહું કે 25 લઈએ, 25 નો વર્ગ કરવો. કેટલાનો વર્ગ કરવો છે? 25 નો. તો 25 નો વર્ગ મોઢે કેવી રીતે કાઢી શકાય? એક તો જુઓ તમે 25 × 25 આવી રીતે કરી અને આનો વર્ગ ગુણાકાર તમે કરી અને જવાબ આપી શકો છો, 625 થાય. પણ તમારાથી આ મોઢે ન થાય, તમારે મોઢે કરવું હોય તો કેવી રીતે કરાય એ શીખવાડું. આ તમને બધાને આવડતું જ હશે એટલે ટૂંકમાં લઉં છું. સૌથી પહેલા શું કરવાનું? છેલ્લો આંકડો 5 હોય ને એટલે જવાબમાં 25 જ આવે. ભાઈ સમજો છો? શું કરવાનું? 25 મૂકી દેવાના. મૂકી દીધા. હવે 5 સિવાય કેટલી સંખ્યા છે? 2. એને ગુણ્યા 3 કરવાના. 3 શું કામ? તો કે જે આંકડો હોય ને એના પછીના આંકડાથી એનો ગુણાકાર કરવાનો. માની લો કે અહીંયા 6 હોય તો એનો 7 જોડે ગુણાકાર કરવાનો. માની લો કે અહીંયા 10 હોય તો એનો 11 જોડે ગુણાકાર કરવાનો. ડન છે? તો 2 છે તો કેટલા જોડે ગુણાકાર કરવાનો? 3 જોડે. 2 × 3 = 6. બસ થઈ ગયું 625. એલા ફાવશે? હું બીજી સંખ્યા લઉં, માની લો કે 35 લો. તો 5 છે એને કાપી નાખો અને 5 ની જગ્યાએ 25 મૂકો. 3 પછી કેટલા આવે બાળકો? 4. 3 × 4 = 12. લો થઈ ગયું. ફાવે? ત્રીજી સંખ્યા લઉં, માની લો કે 65 નો વર્ગ કરવો છે. તો 5 ને કાપી અને કેટલા લખવાના? 25. 6 પછી કેટલા આવે? 7. 6 × 7 = 42. લો થઈ ગયું 42 × 25. ફાવશે? માની લો કે હું લઉં 85. 85 નો વર્ગ કરવો છે. તો 5 કાપી અને કેટલા લખવાના? 25. 8 પછી કેટલા આવે? 9. 8 × 9 = 72. લો થઈ ગયું. તો જવાબ આવશે 72 × 25. ભાઈ ફાવશે? તો 2-3 સંખ્યાના વર્ગ તમે કરો. ચલો
55 નો વર્ગ કરો, 75 નો વર્ગ કરો અને 95 નો વર્ગ કરો. ચલો ફટાફટ મંડો કરવા. આ તો સાવ હલકું કરી આપ્યું. ના, આ આ ઇન્ટરનેશનલ મેથડ છે છોકરાઓ, નિલેશ ઇન્ટરનેશનલ મેથડ છે. ભૂમિસિંહ, ત્રણેયના કરવાના છે, ત્રણેયના એક સાથે જવાબ લખો. છૂટક છૂટક જવાબ લખો છો, બરાબર છે, ત્રણેયના એક સાથે તમે લખી શકો છો. 55 નો વર્ગ 75, અશોક ચૌધરી 25 જવાબ ખોટો લખ્યો છે, ટાઈપિંગ મિસ્ટેક છે. ચલો ફટાફટ લખવાનું છે તમારે, થોડુંક તમારું ઇન્વોલ્વમેન્ટ આવે એટલા માટે. ઉત્કર્ષ એકદમ બરાબર છે, સુરજ એકદમ બરાબર છે, કમલેશભાઈ ત્રણે ત્રણ જવાબ સાચા છે, નંદકિશોર સાચા છે, મુકેશ પરમાર ખોટું છે. ચલો હવે મારાથી પહોંચાણ નથી થતું એટલા બધા જવાબો આવવા માંડ્યા છે. ચલો ટૂંકમાં તમને આવડે છે, બરાબર છે. ચલો હાલો લઈશું તો 55 નો વર્ગ. હવે જો 5 છે એટલે કેટલા લખવાના? 25. હવે તમારો સમય પૂરો થઈ ગયો છે. 5 પછી કેટલા આવે? 6. 5 6 30, તો જવાબ શું આવશે? 30 25, બરાબર છે. હવે લઈશું 75, તો 5 છે બાળકો તો કેટલા લખવાના? 25. 7 પછી કેટલા આવે? 8. તો 7 8 56, તો જવાબ શું આવશે? 56 25. એ બરાબર છે, 65 25 નહીં સાગર, 56 25, ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા 5 છે તો કેટલા લખું? 25. 9 પછી કેટલા આવે? 10. તો 9 × 10 90, તો જવાબ આવે 90 25. તો અહીંયા સુધી બધાનું બરાબર છે, બરાબર છે. હવે હું 3 આંકડાવાળી સંખ્યા લો. માની લો કે 115 નો વર્ગ કરવો છે, માની લો કે 115 નો વર્ગ કરવો છે, કરશું. ચલો તો અહીંયા 5 છે તો કેટલા મૂકવાના? 25. પછી 11 છે તો એનો ગુણાકાર કેની જોડે કરવાનો? 12 જોડે. હવે 11 નો ગુણાકાર 12 જોડે તમે મોઢે નથી કરી શકતા, તમારે શું થાય? ખૂણામાં જવું પડે. આપણે બધા ઘડિયા 10 સુધી શીખેલા છીએ. અહીંયા 11 નો ગુણાકાર 10 સુધી કરવામાં તમને વાંધો નથી, 11 નો ગુણાકાર 12 જોડે કરવામાં તમને તકલીફ પડે છે, પડે છે ને? તો તમારે શું કરાય? કહું, આ 11 છે ને એનો વર્ગ આવડે. જો 1 થી 30, 1 થી 25 સુધીના વર્ગ તમારે ગોખવાના છે. આની ચર્ચા મેં પહેલા જ કરી દીધી છે, એટલે હવે હું એવું માનું છું કે 1 થી 25 સુધીના વર્ગ તમને આવડે છે. સમજી લેજો, મેં જે ચોખ્ખોટો કરી છે, જે લોકોએ આજે પહેલો લેક્ચર ભર્યો છે એને પણ સલાહ આપું છું કે લાઈનમાં ધડાધડ આગલા 5 લેક્ચર ભરી લેવા. સમજી લેજો, આગલા 5 લેક્ચર ફટાફટ ભરી લેજો, એટલે જે ચર્ચાઓ થઈ છે એની પણ ખબર પડી જાય, નહીં તો ધીરે ધીરે શું થશે? મજા ઓછી આવશે, બરાબર છે. તો ફટાફટ જોઈ અને આ અઠવાડિયામાં હારે થઈ જાઓ. ચલો તો 1 થી 25 સુધીના વર્ગ તમને આવડે છે. હવે 11 × 12 કરવા હોય તમારે, 11 × 12, તો જુઓ 11 × 12 એટલે 12 ને 11 + 1 = 12 કહેવાય. હવે આ 11 નો ગુણાકાર 11 જોડે થાય તો 11 × 11 પછી વત્તા 11 × 1, આ 11 નો ગુણાકાર છે ને આની જોડે થાય અને આની જોડે થાય, બે નોખી નોખી સંખ્યા છે ને એટલા માટે. તો આ 11 નો શું થયો? વર્ગ વત્તા 11 × 1 = 11 થયું. ટૂંકમાં આ તો મેં તમને સમજાવ્યું, ટૂંકમાં બે હળંગ સંખ્યા હોય, આ હળંગ સંખ્યા કહેવાય 11 અને 12, હળંગ કહેવાય ને 25 અને 26, તો આ બે હળંગ સંખ્યા કહેવાય, ક્રમશ આવતી સંખ્યાઓ 31 અને 32, તો કે આ ક્રમશ આવતી સંખ્યા કહેવાય. અહીંયા તમારી પાસે 11 વધે જ્યારે આપણે કેની જોડે ગુણાકાર કરશું? 12 જોડે, એટલે બે સળંગ સંખ્યા કહેવાય. કાયમ અહીંયા બંને સળંગ સંખ્યા જ આવશે. બે સળંગ સંખ્યાનો ગુણાકાર કરવો હોય, આ તો તમારે યાદ રહી અને સમજી શકો, તો બાકી જો કાંઈ ન આવડે તો 11 × 12 તો તમે કરી જ શકો છો. આ તો સસ્તું કરવું હોય તો, બે સળંગ સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય તો નાની સંખ્યાનો વર્ગ વત્તા નાની સંખ્યા એમ કરવું. મેં તમને હમણાં કીધું ને, શું કીધું? 11 નો વર્ગ વત્તા 11. 11 એટલે કઈ? આ બે માંથી નાની સંખ્યા છે, નાની સંખ્યા 11 છે, તો એનો વર્ગ અને એમાં નાની સંખ્યા ઉમેરવી. 11 નો વર્ગ બાળકો કેટલો થાય? 121. એમાં નાની સંખ્યા કેટલી ઉમેરવાની? 11. તો શું જવાબ આવે? સરવાળો કરો તો 132. પેલા 25 તો મેં લખ્યા હતા અને આગળ આવે 132, આવી રીતે થશે. જોકે અત્યાર સુધી 100 ઉપરની સંખ્યાઓ તમને પૂછવામાં નથી આવી, પણ જરૂરી નથી કે નથી પૂછવામાં આવ્યું એટલે નથી પણ પૂછવાના. 12 × 10 + 12 એમ કરીએ તો થાય ને, 12 × 10 + 12 એમ થાય.
બરાબર છે, ઉલટું કરવું હોય આનાથી ઉલટું તો તમે એવું કરી શકો, 12 × 10 દર વખતે નહીં આવે નંદ કિશોર, એમે તમે કરી શકો, મોટી નો વર્ગ માઇનસ મોટી. પછી આમાં શું થાય ખબર, હું તમને ઘણા બધા રસ્તાઓ આપીશ ને તો તમે ડોફરાશો. જો એકને એક વસ્તુ ઘણી બધી રીતે થતી હોય છે, અત્યાર સુધી મેં જે શીખવાડ્યું ને એમાં પણ બીજી મેથડો હોય છે, પણ થાય કે વધારે પડતી મેથડો તમારે આવે અને તમને એક તો માંડ માંડ આવડતું હોય અને એમાં પાછી વધારે બધી મેથડો આવશે ને તો તમે મિક્સ થઈ જશો. એટલા માટે થઈ અને હું ખોટા અખતરા તમારા ઉપર નથી કરતો. તમને એકવાર ફાવટ આવે, કોન્ફિડન્સ આવે, પછી અખતરા કરું ને તો એ વાજબી રહે. એટલે ઘણી જગ્યાએ હું ઘણી વસ્તુઓ કાઢી નાખતો હોઉં છું. બરાબર છે નંદ કિશોર? બાકી થાય આ મેથડ છે, જુઓ, નાનીનો વર્ગ વધતા નાની અથવા મોટીનો વર્ગ ઓછા મોટી, એમ છે. આ બેમાં મોટી કોણ છે? 12. તો 12 નો વર્ગ ઓછા 12, આમે તમે કરી શકો છો અને આ બધી જ જગ્યાએ ચાલે. પણ ક્યારે? તો કે બંને સંખ્યા ક્રમશઃ હોય તો. હવે અહીંયા 12 × 14 કરવાના હોય તો આ મેથડ ન ચાલે. હા, તમને કહી દઉં, 12 × 13 હોય કે 12 × 11 હોય તો જ આ મેથડ ચાલે. આપણે આને છે ને એક જ વસ્તુ યાદ રાખશું, આ કાઢી નાખશું. આપણે આટલું જ કરશું, નાનીનો વર્ગ વધતા નાની. પાકું તો થઈ ગયું. હવે હું બીજો એક વર્ગ કરું. માની લો કે 135 નો વર્ગ કરવો છે તો 5 ના કારણે કેટલા લખવાના? 25. આ લખી નાખ્યા. 13 નો ગુણાકાર કોની જોડે કરવાનો બાળકો? 14 જોડે. ભાઈ બરાબર છે, 13 નો ગુણાકાર 14 જોડે કરવાનો. તો મેં હમણાં જ કીધું નાની સંખ્યા કોણ છે? 13. 13 નો વર્ગ કેટલો થાય? 169. અને એમાં નાની સંખ્યા 13 ઉમેરવાની. આ સરવાળો કરો એટલે 182 થાય. લો થઈ ગયો. ભાઈ બરાબર છે. તો કોઈ પણ સંખ્યાના વર્ગ તમે આ રીતે કરી શકો છો. હજી આમાં પોઈન્ટ નાખવાના ની બધું બાકી છે. હા, એ ધીરે ધીરે પેલા વર્ગ કરતા શીખી લો, પછી વર્ગમૂળ કરતા શીખી લો, પછી આપણે પોઈન્ટના પણ હિસાબો કરવાના થશે. થઈ ગયું કે નહીં? હવે લઈશું નાનકડો એક કમર્શિયલ બ્રેક. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ભેંસકી પાઠશાલા છે એ જ નામથી ગૂગલ પ્લે સ્ટોર ઉપર આપણી એપ્લિકેશન છે, જેના ઉપર ગુજરાત સરકારની ક્લાસ 3 અને ક્લાસ 1-2 ની પરીક્ષાઓ માટેના 2 કોર્સ ઉપલબ્ધ છે. ક્લાસ 3 નો કોર્સ લગભગ 95 થી 100 કલાકનો છે અને તેમાં અંદાજે 65 જેટલા વિડીયો છે. આ કોર્સ પેઇડ કોર્સમાં 3 અને 6 મહિનાની અલગ અલગ વેલિડિટી સાથે તમે પરચેસ કરી શકો છો. આ જ રીતે આવનારી જે ક્લાસ 1-2 ની એક્ઝામ્સ છે એના માટે પણ આપણી એપ્લિકેશન ઉપર લગભગ ન ભૂતો ન ભવિષ્યથી એવો 130 કલાકનો ગણિત અને રીઝનિંગનો કોર્સ પણ ઉપલબ્ધ છે, જેની વેલિડિટી 6 મહિના રહેશે. આ બંને કોર્સમાં મિત્રો લગભગ બધા જ ચેપ્ટરનો સમાવેશ કરેલો છે અને અગાઉની પૂછાઈ ગયેલી પરીક્ષાના લગભગ બધા જ દાખલાઓ ત્યાં ગણાવવામાં આવેલા છે. ક્લાસ 3 ના કોર્સમાં અંદાજે 2000 જેટલા પ્રશ્નોનું વિડીયો સોલ્યુશન છે, જ્યારે ક્લાસ 1-2 ના કોર્સમાં લગભગ 2500 જેટલા પ્રશ્નોનું વિડીયો સોલ્યુશન છે. વધુ માહિતી માટે મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોર્સ ડિસ્ક્રિપ્શનમાં આપેલી બધી જ વિગતો ધ્યાનપૂર્વક વાંચી લેવી. કોર્સ કેવો છે એના માટે હું કહું, એના કરતા તમારી આજુબાજુમાં જો કોઈએ આપણી એપ્લિકેશન લીધેલી હોય તો એવા 2-5 વિદ્યાર્થીને પૂછી અને પછી આગળ વધજો. તો હવે ચાલુ કરીએ, આપણે જ્યાંથી આપણું ભણવાનું અધૂરું હતું ત્યાંથી આગળ. હવે માની લો કે તમારે 42 નો વર્ગ કરવો છે. શેનો વર્ગ કરવો છે? 42 નો. હવે 5 સિવાયની સંખ્યાઓ લઈશ. ના, એની પહેલા માની લો કે 30 નો વર્ગ કરવો છે. પહેલા તો આપણે આ લઈએ, 0 વાળી સંખ્યા. 5 વાળી પતી ગઈ, હવે 0 વાળી લઈએ. તો 0 છે ને, આનો ગુણાકાર જ આમ થાય. જુઓ 30 × 30 થાય કે નહીં થાય? તો તમે શું કરશો, 0 ને સાઈડમાં રાખશો, 3 × 3 = 9 લખશો. આ 1 0 અને 2 0 ગુણાકારમાં જેટલા 0 હોય ને બધા 0 નો સરવાળો થાય. માની લો કે આવી રીતે હોય, 40 × 30 × 10 આવી રીતે હોય તો ગુણાકાર કઈ રીતે થાય? તો કે 0 ભૂલી જાઓ, આ 4 × 3 = 12 ગુણાકાર થઈ ગયો 12. કેટલા 0 છે? 1, 2, 3. તો 3 0 નો સરવાળો થાય એટલે કે 3 0 થાય, તો જવાબ આવે 12000. ભાઈ સમજાણું? હું તમને આવી રીતે કહું, 40 × 18 × 20 આવી રીતે છે. તો તમારે 0 ધ્યાનમાં નહીં લેવાના, 4, 18 અને 2 આટલું ધ્યાનમાં લેવાનું. 18 × 36 = 64 નો આવડે તો ખૂણામાં જાવ, મને આવડે છે. 36 + 144 થાય, ગુણાકાર થઈ ગયો. કેટલા 0 છે? આ 1 છે અને આ 1 છે.
ટોટલ બે જીરો છે તો બે જીરો મૂકવાના, આ તમને ખબર હશે, ન ખબર હોય તો મેં કહી દીધું. આવી રીતે ગુણાકાર થાય, તો એ જ રીતે અહીંયા તમારે ગુણાકાર કરવાનો છે. તો ત્રણ તેરી નવ થઈ ગઈ, અને કેટલા જીરો આવે? બે. તો નવસો થાય. માની લો કે ચાલીસ નો વર્ગ પૂછે, તો ચાલીસ ગુણ્યા ચાલીસ થાય બાળકો, તો અહીંયા ચોકે ચોકે કેટલા થાય? સોળ. આ એક અને આ બીજો, તો બે જીરો આવે, તો જવાબ શું આવે? સોળસો. ભાઈ સમજો છો? એવી જ રીતે માની લો કે એકસો દસ નો વર્ગ પૂછે, તો એકસો દસ ગુણ્યા એકસો દસ થાય, તો અહીંયા અગિયાર ગુણ્યા અગિયાર, બે વખત ગુણાકાર એટલે વર્ગ, અગિયાર નો વર્ગ થાય એકસો એકવીસ. આ એક જીરો અને આ બીજો જીરો એટલે બે જીરો, આ રીતે થાય. થઈ ગયું? તો ત્રણ એક્ઝામ્પલ મેં તમને આપ્યા છે, સારી રીતે સમજાઈ ગયું. હવે મોઢે કરશું. સિત્તેર નો વર્ગ કરવો છે, તો સાત ગુણ્યા સાત કેટલા થાય? ઓગણપચાસ. આ એક જીરો અને બે વાર, ને વર્ગ એટલે બે વાર, તો આ બે જીરો મૂકી દો. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? એવી રીતે તમને પૂછવામાં આવે કે નેવું નો વર્ગ કરો, તો નવ નો જ વર્ગ કરવાનો. શેનો કરવાનો બાળકો? નવ નો. નવ નો વર્ગ કેટલો થાય? એક્યાસી. અને કેટલા જીરો આવે? બે. ભાઈ સમજાણું? ટૂંકમાં સિંગલ જીરો બે વાર, સિંગલ જીરો બે વાર એટલે ડબલ જીરો થાય. હવે માની લો કે હું તમને એમ પૂછું કે ત્રણસો નો વર્ગ કરો, તો તમારે તો ત્રણ નો જ વર્ગ કરવાનો. ત્રણ નો વર્ગ કેટલો થાય? નવ. હવે આ કેટલા જીરો છે? બે જીરો. બે જીરો કેટલી વાર? બે વાર. બે જીરો બે વાર હોય તો કેટલા થાય? ચાર. તો અહીંયા જવાબ આવે ચાર. ભાઈ સમજો છો? ટૂંકમાં જેટલા જીરો હોય એનાથી ડબલ જીરો મૂકવાના. અહીંયા સિંગલ જીરો છે, છે ને, તો કેટલા મૂક્યા? ડબલ જીરો. અહીંયા પણ સિંગલ જીરો છે, તો કેટલા મૂક્યા? ડબલ જીરો. એના બમણા મૂક્યા. અહીંયા બે જીરો છે, તો બે જીરો ના બમણા કેટલા થાય? ચાર જીરો. ભાઈ સમજો છો? આવી જ રીતે માની લો કે ચાર હજાર નો વર્ગ કરવો હોય, તો તમે શેનો વર્ગ કરશો? ચાર નો વર્ગ સોળ. ચાર બે વાર. હવે આ ત્રણ જીરો છે, ત્રણ જીરો બે વાર, ત્રણ જીરો આ એક વાર થયા, આ ત્રણ જીરો બે વાર થયા, તો કુલ કેટલા જીરો થયા? છ. તો પાછળ આવશે છ જીરો. ભાઈ ડન છે? આમ તો બધાને આવડતું જ હશે. તો છેલ્લો આંકડો જીરો હોય એવી સંખ્યાનો વર્ગ કરવાનો થાય ત્યારે જીરો ને કાઢી અને બાકીની સંખ્યાનો વર્ગ કરવો. હજી એક એક્ઝામ્પલ લઉં. એકસો નેવું નો વર્ગ કરવો છે, તો જીરો કાઢી નાખો. ઓગણીસ નો વર્ગ ત્રણસો એકસઠ. પછી જેટલા જીરો હોય એનાથી બમણા જીરો પાછળ ચોંટાડવા. તો થઈ ગયું? આ ટ્રીક નથી, આ કોમન સેન્સ છે, બેઝિક વસ્તુ છે. થઈ ગયું કે નહીં બાળકો? તો એકસો નેવું નો વર્ગ કરવાનો હોય તો ઓગણીસ નો વર્ગ કરવાનો, જેટલા જીરો છે એના બમણા જીરો પાછળ મૂકવાના. આ તમને ફાવી ગયું? હવે જીરો આવી ગયો, પાંચે આવી ગયો. હવે જીરો અને પાંચ સિવાયની સંખ્યાઓ આપણે શીખવાની છે. ચલો એના ઉપર લઈએ. માની લો કે હું તમને એમ કહું કે બેતાલીસ નો વર્ગ કરવો છે, તો કેવી રીતે થાય? હું અહીંયા સ્ટેપ લખીશ. પહેલું સ્ટેપ, છેલ્લા અંકનો વર્ગ. શું કરવાનો? છેલ્લા અંકનો વર્ગ કરવાનો. ચલો છેલ્લો અંક કેટલો છે? બે. બે નો વર્ગ કેટલો થાય? ચાર. છોકરાઓ મારી વાત બરાબર છે? હવે બીજું સ્ટેપ, બધા અંકનો ગુણાકાર. બધા અંકનો ગુણાકાર. શું કરવાનો? ગુણાકાર. જોજો થોડોક લોડ આવશે આજે, હો આજે લોડ આવશે. ચલો બધા અંકનો ગુણાકાર. બધા અંકમાં જો એક ચોગડો છે, એક બગડો છે, અને ઉપર બગડો છે. ભાઈ પાકું? તો બધા અંકનો ગુણાકાર કરવો હોય તો આ બધાનો ગુણાકાર તમને આવડે. ચાર દૂ આઠ, આઠ દૂ સોળ. સોળ નો શું લખવાનો? છગડો. અહીંયા લખું બે કૌંસમાં, છેલ્લો અંક જ લખવો. છેલ્લો અંક લખો, બાકીના અંક વધી તરીકે આગળ જશે. ક્યાં જશે? આગળ. તો ચાર દુ આઠ દુ ને સોળ થયા છોકરાઓ. સોળ નો મેં શું લખ્યો? છગડો. છગડો લખાઈ ગયો. બાકીનો અંક શું છે? એક. એક ક્યાં જશે? આગળ જશે. ચલો હવે ત્રીજું સ્ટેપ, પ્રથમ અંકનો વર્ગ અને વધતા વધી, જો હોય તો વધી, જો હોય તો. થઈ ગયું? તો હવે પેલો અંક શું છે? છ. સોરી, આપણે શું કરતા હતા? ચાર. હા, પેલો અંક શું છે? ચાર. ચાર નો વર્ગ કેટલો થાય? સોળ. સોળ અને એક વધી, તો શું જવાબ આવે? સત્તર. લો થઈ ગયું.
ફરીથી હું 42 નો વર્ગ કરું છું. જોજો આ ત્રણ સ્ટેપ લઈને 42 નો વર્ગ ફરીથી કરું છું. હવે વાંચતો જાઉં છું. છેલ્લા અંક નો વર્ગ, છેલ્લો અંક 2 નો વર્ગ 4. પાકું. હવે બીજું સ્ટેપ, બધા અંક નો ગુણાકાર. બધા અંક એટલે 4, 2 અને 2, આ બધાનો ગુણાકાર. 4 2 8, 8 2 16. 16 નો શું લખવાનું? છેલ્લો અંક લખો 6. 16 નો છગડો વધી આવી એક હું સાઈડમાં લખું, જો ભૂલાય નહીં. એટલે હવે ત્રીજું સ્ટેપ, પેલા અંક નો વર્ગ. પેલો અંક શું છે? 4. 4 નો વર્ગ કેટલો થાય? 16. 16 અને 1 17. ભાઈ સમજાણું? ત્રણ સ્ટેપ છે. શું ત્રણ સ્ટેપ છે? છેલ્લા નો વર્ગ ઊંધેથી, ગણિતમાં ગુણાકાર હોય ને આપણે હંમેશા ઊંધેથી કરીએ કરીએ ને. માની લો કે હું એમ કહું કે 56 × 32 કરવા છે, તો તમે ક્યાંથી ચાલુ કરો? છેલ્લેથી કરો. તો આમાં પણ વર્ગ એટલે જાતનું ગુણાકાર જ છે, છે ને? તો ક્યાંથી ચાલુ કરવાનું? પાછળથી આગળ જવાનું. એટલે યાદ પણ તમને રહી જશે કે ગુણાકાર જ છે. છેલ્લા અંકનો વર્ગ કરવાનો, પછી શું કરવાનું? બધા આંકડાનો ગુણાકાર. એટલે આપણે દેશી ભાષામાં કહીએ ને તો ગામ આખાનો ગુણાકાર. હા. અને પછી ત્રીજું સ્ટેપ શું છે? પ્રથમ અંકનો વર્ગ, છેલ્લો, આખું ગામ અને પેલો. યાદ રહી જશે, છેલ્લો, ગામ, પેલો. આખું. ચલો તો હું બીજી એક સંખ્યા લઉં. માની લો કે હું લઉં છું 62 નહીં, સોરી, આ વખતે હું 63 લઉં છું. 63 નો વર્ગ કરીએ. તો પેલું સ્ટેપ શું છે? છેલ્લો. છેલ્લો કોણ છે? 3. 3 નો વર્ગ કેટલો થાય? 9 થઈ ગયું. પછી તો કે ગામ, એટલે 6 × 3 = 18 × 2 = 36. કેટલા થાય? 36. 36 નો શું લખવાનો? છગડો અહીંયા લખો. તગડો ક્યાં જશે? વધીમાં આગળ જશે. હવે પેલા નો વર્ગ એટલે 6. 6 નો વર્ગ કેટલો થાય? 36. 36 × 3 = 39. લો થઈ ગયું ભાઈ, ફાવશે? બે એક્ઝામ્પલ મેં તમને આપ્યા. ચલો હવે એક તમે કરો, 82 નો વર્ગ તમે કરો જઈને ફટાફટ. હાલો શાંતિથી, મને ખબર છે હજી બધાને નથી ભાયું, હો, મને ખબર પડી જ જાય છે, ચિંતા ના કરશો. 82 નો વર્ગ મંડો કરવા ભાઈ બધા. છેલ્લા આંકડાનો વર્ગ કરો, હું બોલતો જાઉં છું. છેલ્લો આંકડો 2 છે, 2 નો વર્ગ કરો. ચલો લખી નાખો. પછી બીજું આગળનું સ્ટેપ, આખા ગામનો ગુણાકાર. લો તમે મારી પહેલા પહોંચી ગયા, સુરજનો જવાબ ખોટો છે. આખા ગામનો ગુણાકાર કરો. આખા ગામનો ગુણાકાર કેટલો થાય? 8 2 16 2 32 નો બગડો વધી આવી 3. પછી 8 નો વર્ગ થશે 64 અને 3 = 67. એકદમ સરસ છે. ચલો તો લઈશું આનો. સૌથી પહેલા છેલ્લો આંકડો 2 નો વર્ગ કેટલો થાય? 2 નો વર્ગ થાય 4. થઈ ગયું. હવે તો કે આ 3 નો ગુણાકાર, 8 2 16 2 32 નો બગડો વધી આવી 3, વધી આવી 3. હવે શું કરવાનું? 8 નો વર્ગ. 8 નો વર્ગ 64 અને 3 = 67. લો થઈ ગયો ભાઈ, ફાવશે? મિતિન, ચલો જવાબ બરાબર છે, 67 24. પાકું ને? તો હજી આપણે આગળ જઈએ. માની લો કે હું તમને એમ કહું કે 71 નો વર્ગ કરવો છે. તો સૌથી પહેલા કેનો વર્ગ કરશું? 1 નો. 1 નો વર્ગ આખા ગામને આવડે, 1 જ થાય સાહેબ. તો કાંઈ વાંધો નહીં, એમાં ખોટું નહીં લગાડવાનું. 1 નો વર્ગ 1. ડન છે. પછી શું છે? તો કે આખું ગામ, આખા ગામમાં 7 × 1 = 7, 7 × 2 = 14 નો ચોગડો વધી આવી 1. ભાઈ સમજો છો, હું બોલું છું એમ જ. પછી તો કે 7 × 7 = 49 અને 1 = 50. બસ થઈ ગયું. તો 50 = 41 આવશે. હા, એક સલાહ બીજી આપું, જ્યાં પણ તમે હલવા હોય, ન આવડે ત્યાં પછી આમ કરી નાખવાનું. બીજું શું છે? આ ગુણાકાર તો તમને આવડે છે, જ્યાં હલવા ત્યાં, પણ હલવા ના જોઈએ, ફસાવા ના જોઈએ. ચલો થઈ ગયું. તો થોડુંક આનાથી અઘરું લઈએ, જો હું ધીરે ધીરે આગળ જાઉં છું. માની લો કે હવે મારે 46 નો વર્ગ કરવો છે. હવે મારે 46 નો વર્ગ કરવો છે તો કેવી રીતે થાય? તો કે સૌથી પહેલા છેલ્લા આંકડાનો વર્ગ. છેલ્લો આંકડો શું છે? 6. 6 નો વર્ગ કેટલો થાય? 36. જોયું તમે, અત્યાર સુધી છેલ્લા આંકડાનો વર્ગ એક જ આંકડામાં આવતો હતો. મેં 2 અથવા 1 અથવા 3 જ લીધેલા. આ વખતે મેં લીધેલા છે 6. 6 નો વર્ગ કેટલો થાય બાળકો? 36 થાય. તમારે એક જ આંકડો લખવાનો છે. આ આખી મેથડ જે છે ને, આને દેશી મેથડ કહેવાય. હું હજી વિદેશી મેથડ શીખવાડવાનો છું. હો, આને કહેવાય દેશી મેથડ. શું કહેવાય? દેશી મેથડ. દેશી મેથડમાં, દેશી મેથડમાં દર વખતે એક જ અંક લખવો, એક જ અંક લખવો. બાકીના અંક વધી તરીકે
આગળ લઈ જવા. ચલો આ સૂચના ક્લિયર છે. હવે હવે 46 નો આપણે વર્ગ કરીએ છીએ તો પેલા કેનો વર્ગ કરશું? 6 નો. 6 નો વર્ગ 36 થાય. કેટલા આંકડા આવ્યા? 2. મેથડ કઈ છે? દેશી. તો આપણે એક જ આંકડો લખવાનો. કયો આંકડો? છેલ્લો. 6 જ લખવાના. આ લખી નાખ્યા. 3 શું થશે? વધી. ભાઈ સમજી લેજો, વધી દર વખતે છેલ્લે ઉમેરાય. હવે તો કે 4 6 24 આ થાય ને, 4 × 6 × 2 સાઈડમાં જ એન કરી લો. 4 6 24 2 48 થાય. 48 ગુણાકાર થઈ ગયો. ગુણાકાર થઈ જાય પછી એમાં વધી 3 ઉમેરવાની. આ ભૂલાય નહીં. હવે જો ભૂલ થશે એટલે કહું છું. 48 ગુણાકાર થઈ ગયો વત્તા વધી. વધી કેટલી આવે? અહીંયા જો લખી જ નાખું છું, વત્તા વધી જો હોય તો. તો 4 6 24 2 48 અને 3 વધી. 48 ને 3 51 નો એકડો. હવે વધી કેટલી આવશે? 5. જેમ સરવાળા કરો છો એમ જ દર વખતે આ થશે. થઈ ગયું. હવે કે પેલા અંક નો વર્ગ 4 4 નો વર્ગ 16, 16 ને 5 21, 2116 જવાબ આવશે. મિતેશ નો જવાબ ખોટો છે. ભાઈ થઈ ગયું. ફરીથી એક વાર કરું છું, જોજો. 46 નો વર્ગ 46 નો વર્ગ સૌથી પેલા છેલ્લો. છેલ્લો ગામ પેલો. છેલ્લો ગામ પેલો. છેલ્લા નો વર્ગ કેટલો થાય? 36. તો લખવાના કેટલા? 6 જ લખી નાખ્યા. 3 શું થશે? વધી. આ વધી થઈ. હવે તો કે બધાનો ગુણાકાર 6 6 24 2 48, 48 ને 3 51 નો એકડો. હવે વધી કેટલી આવશે? 5. હવે પેલાનો વર્ગ ચોકે ચોકે 16 ને 5 21. બસ થઈ ગયું. યાદ રહેશે? ચલો તો હજી એક એક્ઝામ્પલ હું કરું. માની લો કે 64 નો વર્ગ કરવો છે. શેનો વર્ગ કરવો છે? 64 નો. કરશું તો સૌથી પહેલા શેનો વર્ગ કરવાનો? 4 નો. 4 નો વર્ગ કેટલો થાય? 16. 16 નો છગડો, વધી આવી 1. પેલું સ્ટેપ પતી ગયું. હવે બીજું સ્ટેપ, બધાનો ગુણાકાર 6 6 24 2 48. તમે 6 2 12 4 48 ગમે એમ કરી શકો. 6 × 2 × 4 કરવાનું છે. તમે 4 2 8 6 48 કરી શકો. 6 2 12 4 48 કરી શકો. 6 6 24 2 48 ગમે આગળ પાછળ કરો, ક્રમમાં ઉલટા સુલટું કરો, કઈ ફેર ગુણાકારમાં ના પડે. બરાબર છે? મજા આવે એ પેલા કરાય. 6 2 12 4 48 થઈ ગયું કે નહીં? અથવા તો 4 2 8 6 48. 48 ગુણાકાર થશે. 48 અને 1 કેટલા થાય? 49. વધી આવી ગઈ. દર વખતે વધી હોય તો ઉમેરવાની. 49 નો નવડો. હવે કેટલી વધી આવે? 4. 6 6 36. 36 ને 4 40. તો વર્ગ કેટલો થશે? 40 6 નું. ભાઈ સમજાણું? હજી એક હું કરીશ પછી તમને આપું. હો ચલો, મારે કરવો છે 84 નો વર્ગ. શેનો કરવો છે? 84 નો. તો સૌથી પહેલા શેનો વર્ગ થશે? 4 નો. 4 નો વર્ગ 16. 16 નો છગડો, વધી આવી 1. ડન છે? હવે તો કે આખા ગામનો ગુણાકાર 8 4 32 2 64 એમ થાય, અથવા 2 4 8 8 8 64. તમને મજા આવે એ કરો. 64 અને 1 65. 65 નો 5 ડો, વધી આવી 6. હવે 8 નો વર્ગ 8 8 64. 64 અને 6 કેટલા થાય? 70. બસ થઈ ગયું. તો જવાબ શું આવશે? 70 56. ભાઈ ફાવશે? ચલો હજી એક હું કરીશ, હજી એક હું કરીશ. ચલો 49 નો વર્ગ કરવો છે. કેટલા નો કરવો છે? 49 નો. હું અહીંયા તમને જે મેથડ શીખવાડું છું એ 100 સુધીની જ છે. 100 ની ઉપર આ મેથડ વાપરી શકાય છે, પણ તમને એમાં પીડાઓ વધારે આવશે, એટલે 100 ની ઉપર આ કોઈ મેથડ ન વાપરે. બાકી 1000 હોય 10000 હોય બધા મેથડ વાપરી શકાય. હો ચલો, પણ એ અઘરી પડે, લાંબી પડે, એટલે ત્યાં આપણે આખો ગુણાકાર. હું તમને એમ કહું કે 336 નો વર્ગ શોધો, આ મેથડ થી થાય. આ પેલો આંકડો અને આ છેલ્લો આંકડો એ રીતે થાય, પણ તમારે એ કઈ નથી કરવાનું. 336 × 336 કરી લેવાના. આવું જો કે પૂછાશે જ નહીં, આ તો એક વાત થઈ છે. તમને નહીં, ક્લાસ 1 2 માં આવું નથી પૂછતા, એટલે ચિંતા ના કરશો. બરાબર છે? ચલો 49 નો વર્ગ હું કરીશ. તો સૌથી પહેલા શું લઈશું? 9. 9 નો વર્ગ 81 નો એકડો, વધી આવી 8. હવે તો કે 9 4 36 2 72, અથવા તો 9 2 18 4 72 અને 8 80 નો 0. 80 નો 0, વધી આવી 8. ચોકે ચોકે 16 16 ને 8 24. લો થઈ ગયો. ધીરે ધીરે હું સ્પીડ વધારતો જઈશ, જેમ તમને ફાવતું જશે એમ. બરાબર છે? ભરત ચૌધરીને ફાવી ગયું છે, પણ ભગવાનભાઈ ચૌધરીને કે દશ ઠાકોરને હજી ફાવ્યું નથી. કંઈક સરવાળા બાદબાકીમાં ભૂલ કરી છે. ચલો તો હું તમને આપું છું એક્ઝામ્પલ, 2 એક્ઝામ્પલ આપું છું, તમે કરો. ચલો ભાઈ, તો એક સંખ્યા છે 38 નો વર્ગ કરવાનો છે અને બીજી સંખ્યા છે 86 નો વર્ગ કરવાનો છે. ચલો આ બે તમે કરો જઈને.
ચલો લખીશું. અહીંયા ધ્યાન આપો તમે શું ભૂલ કરી. 8 નો વર્ગ 68 નો ચોગડો વધી આવી 6. હવે આ બધાનો ગુણાકાર 8 દુ 16 તેરી 48, તમને જેમ ફાવે એમ 3 દુ 6 8 48, 48 ને 6 54 નો ચોગડો. હવે આ વધી ભૂલાવી ના જોઈએ, 54 નો ચોગડો તો વધી આવે 5, ઘણા એક લીધી છે. હવે 3 તેરી 9, 9 ને 5 14, લખતા જાઓ તમે, શરૂઆતમાં લખો પછી બધું મોઢે યાદ રહી જશે. તો જવાબ આવે 14 × 44. હવે 86 નો વર્ગ લઈશું. 86 ના વર્ગમાં પેલા 6 નો વર્ગ 36 નો છગડો વધી આવી 3. આ નહીં હો, આ હવે આ ત્રણેય નો ગુણાકાર 6 દુ 12 8 96, 96 અને 3, 96 અને 3 થાય 99, 99 નો નવડો, ઘણાને વાર લાગે તો શાંતિથી કરવાનું. 36 નો છગડો વધી આવી 3, 8 6 48 દુ 96 3, 99 નો નવડો વધી આવી 9. હવે 68 64 અને 9 તમારે કરવાના થાય એટલે થાય 73. જવાબ આવે 7396. થઈ ગયું કે નહીં? તો આવી રીતે આગળ વધશે. ભાઈ ડન છે? ચલો તો ફાવે તમને તો હજી હું 2-3 એક્ઝામ્પલ કરીશ. હા, આપણે લઈશું 68 નો વર્ગ, આપણે લઈશું 76 નો વર્ગ, આપણે લઈશું 39 નો વર્ગ. આ 3 હું કરું છું, બાકીનાની ઘરે પ્રેક્ટિસ કરવાની છે. ઘણા એમ કે સાહેબ ઉદાહરણો આપો, તો ઉદાહરણો તમારે તમારી રીતે 1-6 સુધીની કોઈ પણ સંખ્યા લખી નાખવાની, બરાબર છે? અથવા તો હું તમને આપી દઈશ એક્ઝામ્પલો, તમે ઘરે ગણજો. સાચા ખોટા તમારે મોબાઈલના કેલ્ક્યુલેટરમાં ગણી લેવાના. માની લો કે 39 નો વર્ગ સાચો જવાબ શું આવે, તો કે કેલ્ક્યુલેટરમાં 39 × 39 કરી લેવાના. તમારે મોઢે કરવાનું અને પછી કેલ્ક્યુલેટરમાં કરવાનું, જોઈ લેવાના બે જવાબ સાચા છે ખોટા, બરાબર છે? હું આંકડાઓ તમને લખીને આપીશ, સાચું ખોટું તમે ઘરે નક્કી કરી લેજો. ચલો 68 નો વર્ગ, તો પેલા લઈશું 8 નો વર્ગ, 68 નો ચોગડો વધી આવી 6. હવે આ બધાનો ગુણાકાર થશે 6 દુ 12 8 96 અને 6, 96 અને 6 102 થાય. ન આવડે તો સાઈડમાં જતું રહેવાનું, આમામામામ કરી લેવાનું, બરાબર છે? 102 નો બગડો વધી આવી 10, કેટલી આવે 10, 6 નો વર્ગ 36, 36 ને 10 46. આ સ્ટેપ તમને યાદ રહી જવા જોઈએ. ચલો સૌથી પહેલા તો કોણ છે 6, 6 નો વર્ગ 36 નો છગડો વધી આવી 3. હવે આખું ગામ 6 દુ 12 સત્તા 84, 84 ને 3 87 નો સાતડો વધી આવી 8. પાકું હવે લઈશું 7, 77 49, 49 અને 8, 49 અને 8 થાય 57. તો જવાબ આવશે 57 76, વેરી ગુડ. અને હવે લઈશું 39 નો વર્ગ, કોણ છે અહીંયા 9, 9 નો વર્ગ થાય 81 નો એકડો વધી આવી 8. થશે છેલ્લો અંક પતી ગયો, હવે આખું ગામ. તો 3 દુ 6 નવા 54, 54 ને 8 62 નો બગડો, 62 નો બગડો વધી આવી 6. હવે લઈશું પેલો અંક 3, 3 નો વર્ગ 9, 9 અને 6 15, જવાબ આવશે 1521, 31 નહીં ભરત, 1521. તો આ ફાવે તમને? ચલો તો આ એક મેથડ કરી. હવે 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 આ જ મેથડ પ્રમાણે છેલ્લું એક્ઝામ્પલ લઈએ, આપણે 98 નો વર્ગ કરીએ. શેનો વર્ગ કરવાનો છે? 98. 98 નો વર્ગ કરવો હોય તો છેલ્લો અંક કોણ છે? 8, 8 નો વર્ગ 64, 64 નો ચોગડો વધી આવી 6. ભાઈ એક સ્ટેપ પૂરું થઈ ગયું, હવે બીજું સ્ટેપ શું છે? ગામનો ગુણાકાર. અહીંયા તમને થોડુંક અઘરું પડશે, હું કરું છું 9 દુ 18 8 144. જો ઘડિયા, એટલે જ મેં કીધું છે કે અમુક ઘડિયા શીખી લો. તો 144 અને 6 વધી, 144 ને 6 150 થાય, કેટલા થાય 150. તો આપણે શું લખવાનું? 0, છેલ્લો અંક જ લખવાનો, બાકીના અંક વધી તરીકે. તો વધી કેટલી આવશે? 15. છોકરાઓ હા, હવે તો કે હવે 9 નો વર્ગ કરવાનો, પેલા અંકનો, છેલ્લો આખું ગામ અને પેલો, હવે પેલો આવ્યો, 9 નો વર્ગ થશે 81, 81 અને 15 થશે 96. લો થઈ ગયો, થઈ ગયું પાકું. હવે જોજો, આ હતી આપણી દેશી મેથડ, હવે હું વિદેશી મેથડ લઉં છું. જોજો હાવ સસ્તાઈથી થશે. 98 નો વર્ગ કરવાનો છે, મેં તમને પહેલા દિવસે શીખવાડેલું કે 98 જોઈને મને 2 યાદ આવે, 96 જોઈને મને 4 યાદ આવે, આવું યાદ આવે છે? 92 જોઈને મને 8 યાદ આવે, આપણે આવું કરતા હતા ખબર છે, પહેલા જ દિવસે આપણે કરેલું. 100 જોડે સેટિંગ કરવાનું છે, 100 થી આ કેટલા ઓછા છે? 2 ઓછા છે, એવું વિચારો. પહેલું સ્ટેપ, 100 થી કેટલા ઓછા છે? 100 થી કેટલા ઓછા કે વધુ છે તે વિચારો.
આ પહેલું સ્ટેપ ભાઈ, 98 છે એ 100 થી ઓછા છે 2, તો માઇનસ 2 લખવાના. માની લો કે 104 હોત તો પ્લસ 4 લખત પાકું. હવે આગળ જોજો, હા, હવે આ શું છે, 2 નો વર્ગ, 2 નો વર્ગ કેટલો થાય 4. હવે અહીંયા દર વખતે 2 આંકડા લખવાના, પછી હું સૂચનાઓ આપું છું. 2 નો વર્ગ કેટલો થાય 0, 4. 98 માંથી 2 જાય તો શું આવે 96. લો જવાબ આવી ગયો. આવી ગયો કે નહીં, સમજાણું નહીં હોય પણ ફરીથી કહું છું, 100 થી કેટલા ઓછા કે વધુ છે તે વિચારો. પછી બીજું સ્ટેપ, ઓછા વધુનો વર્ગ 2 અંકમાં લખો પાકું. અને ત્રીજું સ્ટેપ, સરવાળો કે બાદબાકી કરો. બસ આ 3 સ્ટેપ ફરીથી લઉં છું. જોજો, 98 છે તો 100 થી કેટલા ઓછા છે ને, તો ઓછા છે તે વિચારો, 100 થી કેટલા ઓછા છે 2, તો ઓછા 2 લખો. પછી આ રીતે લખશો, ઓછા વધુનો વર્ગ 2 અંકમાં લખો. ઓછા વધુ કેટલા છે 2, 2 નો વર્ગ કેટલો થાય 4, પણ કેટલા અંકમાં લખવાના છે 2 અંકમાં. તો 2 એક જ અંક આવ્યો ને, એક જ અંક આવે એટલે આગળ એક 0 કરી દેવાનો, એટલે થઈ ગયા 2 અંક. પાકું, પાછળ નહીં કરવાનું, ક્યાં કરવાનું, આગળ, હંમેશા આગળ. 4 પાછળ 0 કરો ને તો 40 થઈ જાય, ઈ ન ચાલે, રહેવા જોઈએ 4 ના 4 જ, એટલે આગળ 0 કરી દીધો. થઈ ગયું. પછી શું છે, સરવાળો કે બાદબાકી કરો. આ શું લખેલું છે, બાદબાકી છે ને, તો બાદબાકી કરો. 98 માંથી 2 જાય તો 96. આ દેશી મેથડ કરતા ઘણું સસ્તું છે, ફાવશે. ચલો બીજી સંખ્યા લખું છું, જોજો. હવે આ વખતે હું લખું છું 93, એનો વર્ગ કરવો છે. 93 100 થી કેટલા ઓછા છે 7, તો અહીંયા લખો 7. 7 ઓછા છે ને તો 7 લખ્યા, આમ લખશો. હવે તો કે ઓછા અથવા વધુનો વર્ગ કરો. ઓછા અથવા વધુ એટલે કેટલા, 7. 7 નો વર્ગ કેટલો થાય 49. થઈ ગયું. અને ત્રીજું સ્ટેપ શું છે, સરવાળો કે બાદબાકી. હાવ મોઢે થશે, 93 માંથી 7 જાય તો કેટલા આવે 86. લો થઈ ગયો, છોકરાઓ ફાવશે. ચલો 2 તમે કરો, હો 2 તમે કરો. ચલો, એક તો તમારે કરવાનો છે 97 નો વર્ગ અને બીજો કરવાનો છે 92 નો વર્ગ. ચલો ફટાફટ કામ કરવા મળશે. જો તમે અત્યાર સુધી મારો વિડીયો જોઈ રહ્યા છો તો એનો મતલબ કે વિડીયોને તમે એન્જોય કરી રહ્યા છો, ગણિતને તમે એન્જોય કરી રહ્યા છો. જો તમે એન્જોય કરી રહ્યા હોય અને હજુ સુધી લાઇક ન કર્યું હોય તો લાઇક કરી દેજો. જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને નોટિફિકેશન ઓન રાખવા વિનંતી. અરે વાહ, વાહ બે વાહ, જો આવડવા માંડ્યું છે, સમજી લેજો, આવડવા માંડ્યું છે. ક્યાંક ક્યાંક કોકની ભૂલ થાય છે, એ ને ઉતાવળ કરો છો ને એટલે થાય છે, સરવાળા બાદબાકીની ઉતાવળ કરો છો. છોકરાઓ પેલા શીખો, ઉતાવળ કરવાની જરૂર નથી, ઓટોમેટિક સ્પીડ આવશે, મેથડ જ એટલી જોરદાર છે. વાર કેને લાગે ખબર છે, જે આ 97 × 97 કરે આમાં ગમે એવી સ્પીડ વાપરે ને તો એ તમને નહીં પહોંચે, સમજી લેજો. 97 × 97 કરશે ને, ગમે એવી સ્પીડ વાપરશે ને તમને નહીં પહોંચે. તમે આરામથી કરશો ને તો એનાથી જલ્દી કરશો, એટલે ટાઈમની મારામારીની વાત અત્યારે ભૂલી જાઓ. શીખો, તમારી પાસે મેથડ જ એટલી જોરદાર છે કે તમારે વાર લાગવાની જ નથી. ક્યાંય આખું ગણિત હું ગણાવી દઈશ, ભણવામાં વાર લાગશે, કેમ કે નવું જ શીખો છો બધું, બરાબર છે. ચલો તો થઈ ગયું. ચલો તો 97 છે તો કેટલા ઓછા છે 3, સીધા લખી નાખ્યા. અહીંયા 92 છે તો કેટલા ઓછા છે 8, સીધા લખી નાખ્યા. હવે પહેલું સ્ટેપ, જેટલા ઓછા કે વધારે એનો વર્ગ કરો. 3 છે તો 3 નો વર્ગ કેટલો થાય 9, પણ કેટલા આંકડામાં લખવાનો, 2 આંકડામાં, એટલે 0 9 આવે. અહીંયા 8 નો વર્ગ કેટલો થાય 64, આ લખી નાખ્યા. હવે શું કરવાનું, તો કે 97 માંથી 3 જાય તો 94 થઈ ગયું, 92 માંથી 8 જાય તો 84. આ બાદબાકીમાં ઉતાવળ કરો છો ને એટલે ખોટું પડે છે, બાકી વાંધો ન આવે. લો થઈ ગયું, તો બધાને ફાવે. હવે 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 આપણે ઉપર જઈએ. માની લો કે વધારે હોય તો શું થાય, 108 છે આનો વર્ગ કરવો છે, તો અહીંયા વધારે છે ને, 100 થી વધારે છે, તો મેં શું લખ્યું, પ્લસ 8. 100 થી કેટલા વધુ છે કે ઓછા છે તે લખવાનું, 100 થી 8 વધુ છે તો પ્લસ 8. હવે શું થશે, 8 નો વર્ગ, ઓછા કે વધુ નો વર્ગ એટલે 64.
પછી સરવાળો કે બાદબાકી, અહીંયા સરવાળો થશે, 108 અને 8 કેટલા થાય, 116 થઈ ગયો. સેમ મેથડ છે, સિસ્ટમ જ આપણે એવી રાખશું કે તમારે ભૂલ થાય જ નહીં, તમારે મારી આજ્ઞાનું પૂરેપૂરું પાલન કરવાનું છે. એટલે ફાવશે. ચલો હવે બીજી વાત કરી દઉં. આ છે ને, આ તમને ચક્રવૃદ્ધિ વ્યાજમાં કામ આવશે. જો કે તમારે ચક્રવૃદ્ધિ વ્યાજના એટલા અઘરા દાખલા નહીં પૂછાય, પણ માની લો કે તમને ક્યાંય દાખલો પૂછાણો શેનો, જોજો જોજો, તમને ચક્રવૃદ્ધિ વ્યાજ તમારામાંથી 80% ની 90% છોકરાને હાવ નહીં આવડતું. હવે હું અહીંયા કાંઈ શીખવાડ્યું નથી, ચક્રવૃદ્ધિ વ્યાજનો દાખલો ગણાવું છું. જોજો દાખલો હાવ સીધો સાધો છે. શું છે તો કે 10,000 રૂપિયા છે. કેટલા રૂપિયા? તમને આવા જ રકમ હોય ને આવા જ આંકડા હોય. 10,000 રૂપિયાનું 8% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. ચક્રવૃદ્ધિ વ્યાજે પૂછે અને વ્યાજ મુદ્દલે પૂછે. આ શું છે શું નથી તમને મેં શીખવાડ્યું નથી, મને નહીં આવડતું, તને નહીં શશિકાંત, કોઈ નથી આવડતું. જોજો અત્યારે હમણાં જ આવડી જશે. ચક્રવૃદ્ધિ વ્યાજે પૂછે અને વ્યાજ મુદ્દલે પૂછે. કંઈ પણ પૂછી શકે છે, કેને વ્યાજ કહેવાય, કેને વ્યાજ મુદ્દલ કહેવાય, મેં તમને કાંઈ શીખવાડ્યું નથી. હવે જોજો કેટલા રૂપિયા છે. 10,000. તો 10,000 ગુણ્યા આ ગુણાકાર, આ 8 એટલે 8%, અહીંયા 109 હોત તો 9% થાય, તો 1.1664. ચાર આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાના, આવું હું તમને કહીશ. હવે આ ગુણાકાર કરો તો આ ગુણાકારમાં તો કઈ કરવાનું જ નથી, આ ગુણાકાર પોઈન્ટ ના હજી મારે તમને હરખા શીખવાડવાનો બાકી છે. આ ગુણાકાર થઈ ગયો કે નહીં? જો આમ ન આવડે તો તમે આવી રીતે કરી શકો, પોઈન્ટ કાઢવા હોય તો આને શું કરાય, અથવા તો છેદમાં છે ને 10,000 મૂકી દેવાના. કેટલા? 4 0 મૂકી દેવાના. લો મૂકાઈ ગયા, આ ઉડી જાય ઉડી જાય. તો શું આવે? વ્યાજ મુદ્દલ આવે 11,664. લો થઈ ગયું. તમને એમ પૂછ્યું કે વ્યાજ કેટલું થાય, તો આગળનો એકડો કાઢી નાખવાનો, તો કેટલા થાય? 1664. લો થઈ ગયું. આમાં ક્યાં મેં તમને કઈ સૂત્ર ગોખાયું, મેં કઈ કીધું? હજી હરખી રીતે લઈએ. ચલો હવે આપણે 108 નહીં 106 લઈએ. 106 નો વર્ગ કરવો છે. પેલા વર્ગ શીખી લઈએ. તો 6 નો વર્ગ એટલે અહીંયા પ્લસ 6 થશે. 6 નો વર્ગ કેટલો થાય? 36. 106 ને 6 112. આ વર્ગ થઈ ગયો. જો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય, ચક્રવૃદ્ધિ વ્યાજ હું તમને જે તે સમય કરાવીશ, એટલે જ કહું છું કે આ હરખું શીખો, હું જે શીખવાડું છું ને એ. જો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય તો આગળનો એકડો કાઢી નાખવાનો, 12 સીધા રકમ ગુણ્યા 0.1236 કરવા. લો થઈ ગયું. કોઈ પણ રકમ હોય, માની લો કે રકમ 2,000 રૂપિયા છે, 10,000 હોય જરૂર નથી, તો 2,000 × 12.36 કરવાના, તો કેટલા થશે? 2472. 1 પોઈન્ટ આવશે. આ ગુણાકાર થઈ ગયો. લો થઈ ગયો. બસ આ પતી ગયું, કાંઈ કરવાનું નથી ગોપાલભાઈ. આ વાર્તા પૂરી થઈ ગઈ તમારી, સમજાણું? અત્યારે આમાં ધ્યાન ના દેશો ચક્રવૃદ્ધિ વ્યાજમાં. એ તો મેં એટલા માટે કીધું કે તમે જે શીખો છો એ આગળ તમને બધું જ ભવ્ય રીતે કામ આવવાનું. એટલે અત્યારનું શીખો હરખી, તો હું આવશે ત્યારે આનો આખા લેક્ચરો લઈશ, ચિંતા ના કરશો. સમજાણું? તો વસ્તુ તમને જો કે આટલું અઘરું પૂછશે નહીં, આ તો એક વાત થઈ છે. બરાબર છે? ચલો તો ફાવશે, વર્ગ કરતા ફાવશે. ચલો હવે થોડો ગામાં અઘરો લઈશું. માની લો કે હું તમને એમ કહું કે 89 નો વર્ગ કરવો છે, તો નીચે કેટલા લખું? 11. 11 ઓછા છે એટલે માઇનસ લખવાના. ભાઈ ધ્યાન આપજો હરખી રીતે, થોડીક માથાકૂટ છે, હું જો ફૂંકી ફૂંકીને પીવું છું. દરેક સ્ટેપ, એક પણ વસ્તુ ક્યાંય મિસ નથી કરતો. કોઈને પ્રોબ્લેમ નહીં આવે, પ્રશ્ન પૂછવા જેવું તમારે રહેશે જ નહીં. થોડીક વાર મને મારી વાત પૂરી કરવા દો. જે લોકો અત્યારે લાઈવ નથી જોતા ને પાછળથી જોશે ને, તો એને કોઈ સમસ્યા આવશે જ નહીં, ડાઉટ જેવું ક્યાંય રહેશે જ નહીં. કેમ કે મારા મગજમાં પહેલેથી ફિક્સ છે કે તમને શું તકલીફ પડવાની છે. એટલે હું દરેક વસ્તુની ચોખવટ કરતો જાઉં છું, એના કારણે થોડીક વાર લાગે છે. ચલો તો 11 છે, તો 11 નો વર્ગ થાય 121 થાય. હવે અહીંયા મેં કીધું હતું કે ઓછા વધુ નો વર્ગ કેટલા અંકમાં લખવાનો? 2 અંકમાં લખવાનો. તો આના 2 અંક કેટલા થાય? 21. તો અહીંયા લખો 21, અને 1 શું આવશે? વધી. આ તો તમને ખબર પડે. હવે શું કરવાનું? તો કે સરવાળો કે બાદ બાકી. તો 89 માંથી 11 જાય તો કેટલા આવે? 78 આવે. 78, પણ આ વધી એક એડ થાય, વધી હંમેશા સરવાળામાં જાય. તો 78 અને 1 વધી, જોજો આ થોડીક માથાકૂટ છે, 78 અને 1 વધી, તો કેટલા આવે? 79. લો થઈ ગયો.
આવશે. હું હજી એક લઉં, માની લો કે મારે 88 નો વર્ગ કરવો છે. શેનો કરવો? 88 નો. તો સીધા નીચે કેટલા લખશો? -12. પછી શું લખશો? 12 નો વર્ગ થાય 144. દેશી મેથડમાં દર વખતે એક આંકડો લખવાનો, વિદેશી મેથડમાં દર વખતે બે આંકડા લખવાના. આ પેલા યાદ રાખવાનું, મિક્સ ના કરશો. દેશીમાં એક, વિદેશીમાં બે. દેશી, દેશી અને વિદેશી. જુઓ અહીંયા અક્ષર બે છે, અહીંયા અક્ષર ત્રણ છે. વધારે અક્ષર હોય તો વધારે લખવા પડે ને, ઓછા હોય તો ઓછા લખવા પડે. એમ તમે યાદ રાખી શકો છો. ચલો થઈ ગયું. તો 144 છે તો તમે કેટલા લખશો? 44. અને એક વધી, ઈ પ્લસ થશે, વધી હંમેશા પ્લસ થાય. હવે 88 માંથી 12 જાય તો 76, અને એક વધી એટલે 77. ઘણાએ માઇનસ કરી છે, જુઓ ભૂલ ના કરશો, વધી પ્લસ જ કરવાની. છોકરાઓ ઘણાએ 75 44 લખ્યો છે, 75 નહીં આવે, 77 44 આવશે. તો થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? ફાવે કે નહીં? તો આવી રીતે થાય. ચલો હવે એક સંખ્યા આપણે ઉપરની લખીએ. લખશું, માની લો કે 114 નો વર્ગ કરવો છે. કેટલાનો? 114 નો. તો નીચે કેટલા લખશો તમે? +14 લખશો કે નહીં? અહીંયા પ્લસ હોય કે માઇનસ હોય, વધી હંમેશા પ્લસ જ થાય. ના, હજી એક એક્ઝામ્પલ હું એનું લઉં. માની લો કે 86 નો વર્ગ કરવો છે. શેનો કરવો છે? 86 નો. તો અહીંયા કેટલા આવશે? -14 આવશે કે નહીં? 14 નો વર્ગ થાય 196, એટલે 96 લખીશ, એક વધી. છોકરાઓ ભૂલ શું કરે ખબર છે? 86 માંથી 14 માઇનસ કરે છે અને પછી આઈ માઇનસ કરે છે. તો અહીંયા તમે છે ને +1 જ લખવાની ટેવ પાડો, એટલે ભૂલ જ ન થાય. 86 માંથી 14 જાય તો 72. 72 અને આ કેટલા છે? +1. તો 72 ને 1 73. લો થઈ ગયું. તો જવાબ આવશે 7396. ભાઈ બરાબર છે? ચલો આવી જ રીતે ઉપર હોય તો સરવાળો છેલ્લે કરવાનો. માની લો કે 116 નો વર્ગ કરવો હોય છે. માની લો કે કેટલા નો કરવાનો છે? 116 નો. તો કેવી રીતે થાય? તો કે લખો +16. લખી નાખ્યા. હવે 16 નો વર્ગ કેટલો થાય? 256. તો કેટલા લખવાના? 56. અને વધી +2 આગળ. એટલે મેં એને ચકેડું મારી દીધું, જો આ કાઢી નાખ્યું મેં બરાબર લખ્યું. હવે જઈશું આગળ. 116 અને 16 એટલે 132 થાય. 132 અને 2 134. લો થઈ ગયો. તમે સીધા 16 ના ડબલ 32, 2 34 અને આગળ એકડો એમ કરી શકો છો. જુઓ હજી એક હું લખું. માની લો કે 118 નો વર્ગ કરવો છે. તો +18 લખશો. 18 નો વર્ગ તમને યાદ ન હોય તો હું કહું 324 થાય. એટલે અહીંયા 24 લખશો અને 3 વધી પ્લસ થશે. થશે. હવે 18 દુ 36 ને 3 39 અને આગળ એકડો એમ કરી શકો છો. ટૂંકમાં અહીંયા વર્ગ, અહીંયા ડબલ અને આગળ એકડો, એવી રીતે તમે કરી શકો છો. તો જવાબ આવશે 139 24. જુઓ દેશી અને વિદેશી આ બે મેથડ છે, ક્યાં કઈ વાપરવી એ તમને ખબર પડે. વિદેશી મેથડ છે ને છોકરાઓ 80 થી લઈ અને 120 સુધી વાપરવાની. એવી જ રીતે 30 થી લઈ અને 70 સુધી હું વાપરતા શીખવાડું. ભાઈ ખબર પડી? ખબર પડી? હવે દેશી મેથડ ક્યાંથી વાપરવાની? 1 થી 29 સુધી વાપરવાની. અને પછી ક્યાંથી વાપરવાની? 71 થી 79. લો થઈ ગયું. વિદેશી મેથડમાં મજા આવી તો મજા જ આવે ને. તો અમે ક્લિયર લખી નાખ્યું. હવે 1 થી 20 તો તમે ગોખશો, એટલે 21 થી 29 બસ આટલામાં જ દેશી મેથડ વાપરવાની છે. આમ તો બધામાં વાપરી શકાય, તમને લાંબુ પડે. બાકી હું તો હોય હો સુધી આ મેથડ વાપરી શકું, પણ તમને થોડુંક અઘરું પડે. 1 થી 25 સુધીના તમે ગોખેલા હોય ને છોકરાઓ, 1 થી 25 સુધીના, તો 1 થી 25 સુધીના તમને ફાવે. અને પછી 26 થી લઈ અને 75 સુધી 50 ની મેથડ વાપરવાની આવે, અને 76 થી લઈને 125 સુધી 100 ની મેથડ આવે. એવી રીતે બધું પતી જાય. 125 સુધીના થઈ જાય, જો 25 સુધીના કરો તો. પણ થોડુંક તમને લાંબુ પડે, એટલે આટલું બહુ થઈ ગયું. ભાઈ ડન છે? ક્યાં કઈ મેથડ વાપરવી એની સૂચનાઓ લખી નાખી છે. વિદેશી મેથડ, આ કઈ મેથડ છે? 100 ની મેથડ. અને આ કઈ મેથડ છે? 50 ની મેથડ. 50 ની મેથડ. લો થઈ ગયું. હવે 50 ની મેથડ શીખવાડવા જઈ રહ્યો છું. જોજો જોજો, તમારે 48 નો વર્ગ કરવો છે. હવે કઈ મેથડ છે? 50 ની. કાં તો કે સંખ્યા 50 ની આજુબાજુ છે, 100 ની આજુબાજુ નથી. 48 જોઈને કોઈને 52 યાદ ન આવવા જોઈએ. 48 જોઈને તમને શું યાદ આવે? 2. 50 જોડે નો તફાવત.
થઈ ગયું કે નહીં, તો 50 જોડેનો તફાવત કેટલો છે? 2. અહીંયા હવે લખો છો 50 ની મેથડ. 50 ની મેથડ જોજો, હું શીખવાડું છું. પેલું, આ પેલી સંખ્યા 50 થી કેટલી વધુ છે કે ઓછી છે તે લખો. સ્ટેપ નંબર 2, તેનો વર્ગ 2 અંકમાં લખો. સ્ટેપ નંબર ત્રણ, વધુ હોય તો 25માં ઉમેરો. મારી પાસે લખેલું તૈયાર છે, પણ હું અહીંયા લખું છું એટલા માટે તમને પાકું થઈ જાય. ઓછા હોય તો 25માંથી બાદ કરો, બાકી ટાઈપ કરેલું છે. થઈ ગયું? હવે આ મેથડ પ્રમાણે ચાલીએ. આપેલી સંખ્યા 50 થી કેટલી વધુ છે કે ઓછી તે લખો. 48 છે તો અહીંયા -2. આ સિસ્ટમ આપણી 100 વાળી જ છે કોપી. 100 જોડે કરતા હતા, હવે 50 જોડે કરશો. હવે બીજું તો કે તેનો વર્ગ 2 અંકમાં લખો આપેલી સંખ્યાનો. અહીંયા મેં લખ્યું હતું ને, શું હતું? ઓછા વધુ નો વર્ગ 2 અંકમાં લખો. લખ્યું છે કે નહીં? તો અહીંયા હું એમ જ લખું. ઓછા અથવા વધુનો વર્ગ 2 અંકમાં લખો. ચલો થઈ ગયું. તો 2 અંકમાં લખી, હવે આનો વર્ગ 2 નો વર્ગ કેટલો થાય? 0.4. લો, આટલે સુધી તો તમે કાયમ કરતા હતા, જ થઈ ગયું. હવે થોડુંક વધારે સસ્તું થઈ ગયું. આ -2 છે ને, તો શેમાંથી કરવાના? 25માંથી. હવે આમાંથી નહીં કરવાના, શેમાંથી કરવાના? 25માંથી. 25માંથી 2 જાય તો કેટલા આવે? 23. લો, થઈ ગયું. કાયમ 25માંથી જ કરવાના, કોઈ પણ સંખ્યા હોય. માની લો કે હું 46નો વર્ગ કરું છું, કરું તો અહીંયા શું લખશો? -4. 4નો વર્ગ કેટલો થાય? 16. એટલે હા, હવે 25માંથી 4 જાય તો કેટલા આવે? 21. તમારે દેશી મેથડથી આનો વર્ગ કરવો જ કરી જોજો, આટલો જ થશે. દેશીથી કરો કે વિદેશીથી કરો, જવાબ બધામાં હરખો જ આવે. હો, અથવા તો હાવ ગુણાકાર કરો, જવાબ બધામાં હરખો જ આવે. થઈ ગયું કે નહીં? માની લો કે હું ઉપરની સંખ્યા લખું 56નો વર્ગ, તો +6 કરશો. 6નો વર્ગ કેટલો થાય? 36. હવે 6 શેમાં પ્લસ કરવાના? 25માંથી. 25 ને 6 = 31. થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? એટલે ફાવશે? ફાવશે તો અહીંયા હું 3, 2 લખું છું. ચલો તમે મંડો કરવા, આપણે જોડે જોડે જ કરતા જઈએ. હા, 44નો વર્ગ કરવાનો છે તમારે, અને બીજો વર્ગ કરવાનો છે તમારે 58નો. ચલો મંડો જોઈન કરવા ફટાફટ. 44નો વર્ગ અને 58નો વર્ગ કરો જોઈન ફટાફટ. હવે જો આ વધારે સસ્તી પડશે. હોની મેથડ શીખાઈ ગઈ ને, એટલે 50ની મેથડ કોપી જ છે. એટલે આવું જ થશે, ગણિત બેઝિક શીખાઈ જશે એટલે આગળ બધું કોપી જ હશે. એટલે તમને ઓટોમેટિક કોન્ફિડન્સ વધશે. આ લેક્ચરો 2-2 વાર 3-3 વાર જુઓ, સલાહી આપું છું. જેટલી વાર જોવા એટલી વાર જુઓ આ લેક્ચરો. અત્યારે હરખું શીખશો તો આગળ તમને મજા આવશે. ચલો તો અહીંયા કેટલા લખશો? -6. અહીંયા કેટલા લખશો? +8. છોકરાઓ હા, ચલો હવે 6નો વર્ગ અહીંયા લખશો 36, 8નો વર્ગ લખશો અહીંયા 64. આટલું તો બરાબર છે, પાકું. હવે આગળ જઈએ, હવે આગળ જઈએ. 6 માઇનસ કરવાના 44માંથી નહીં કરવાના, કરવાના 25માંથી. 25માંથી 6 માઇનસ કરો તો 19 આવે. ઉમેશસિંહ, ભણવામાં ધ્યાન દો, ટાઈપ કરવામાં નહીં. હો, ચલો ભાઈ બરાબર છે. 25માંથી જો તમે 44માંથી 6 કરીને કરી શકો છો, એ થોડુંક નહીં મજા આવે એટલા માટે. 44માંથી 6 જાય કેટલા આવે? મને કહો જોઈએ, 44માં 6 જાય કેટલા આવે? 38. એના અડધા કરો તો 19 થઈ ગયા કે નહીં? અડધા હું કામ કરવાના? તો કે આ 50ની મેથડ છે. એટલે કોના અડધા પચા હોય ને એમ થાય. 44માંથી 6 જાય તો 38 આવે, એના અડધા કરો તો 19 આવે, એમ થાય. પણ એના કરતા આ સસ્તું પડે. 25માંથી મગજ વાપરવાનું જ નહીં. આ તો કોઈને એવો પ્રશ્ન થતો હોય, સાહેબ 25 હુકમ લીધા હતા, એનું લોજિક છે. 50ના અડધા 25 થાય, એટલા માટે. થઈ ગયું. હવે આ લઈશું. ચલો હવે 8 શેમાં ઉમેરવાના? 25માં. તો 25 ને 8 = 33. થઈ ગયું કે નહીં? તમે 58માં 8 ઉમેરીને અડધા કરો તો થાય. 58માં 8 ઉમેરો તો 66, એના અડધા 33 થાય. પણ દર વખતે હવે હું ચોખવટ નહીં કરું, કેમ કે ઘણી બધી વસ્તુઓ હોય છે કહેવાની. પણ બધું કહીશ ને તો ઉલટાના તમે ગૂંચવાશો, ટુ મચ થઈ જશે, વધારે પડતું. અત્યાર સુધી કેમ ઢગલો બંધ સૂત્રો ગોખતા હતા ને તમે ધંધે લાગતા હતા,
આપણે એટલા માટે ગોખણપટ્ટી ઓછામાં ઓછી થાય એવું જ કામ કરવાનું, બરાબર છે? તો ચલો થઈ ગયું, તો ફાવશે. તો હજી બે અગિયાર દાખલા લઈએ આપણે. તમને ખબર હોય તો તમે શરૂઆતમાં 38 નો વર્ગ કરેલો, 1444 આવતો હતો. હવે આપણે વિદેશી મેથડ થી કરીએ. નીચે કેટલા લખશો? માઇનસ 12 લખશો કે નહીં? હવે શું આવે? 12 નો વર્ગ. 12 નો વર્ગ કેટલો થાય? 144. કેટલા લખવાના? બે અંક જ. હો, આ તો તમને ખબર જ છે. 12 નો વર્ગ કેટલો થાય? 144. તો 44 લખવાના, વધી એક આગળ જશે. જશે કે નહીં? હવે તો કે 25 માંથી 12 કાઢવાના. 25 માંથી 12 જાય તો કેટલા આવે? 13. 13 અને 1 14. લો, આવી ગયું કે નહીં છોકરાઓ? સમજાણું? ચલો બીજું લઉં છું. અહીંયા ધ્યાન આપશો. માની લો કે 36 નો વર્ગ કરવો છે, તો અહીંયા કેટલા લખવાના? માઇનસ 14. બધાનું ધ્યાન અહીંયા, બરાબર છે નરેશ? બરાબર છે. ચલો હવે 14 નો વર્ગ. 14 નો વર્ગ કેટલો થાય? 196. તો વધી કેટલી આવે? 1. હા, એ વધીને શું લખવાની? પ્લસ. પાકું? હવે 36 માંથી 14 જાય, 36 માંથી નહીં, શેમાંથી 14 જાય? 25 માંથી. 25 માંથી 14 જાય તો કેટલા આવે? 11. 11 અને 1 વધી તો 12/96. લો, થઈ ગયું. આવી જ રીતે માની લો કે તમને એમ કહેવામાં આવે કે 62 નો વર્ગ કરો. શેનો કરવાનો છે? 62 નો. તો નીચે કેટલા લખશો તમે? પ્લસ 12 લખશો કે નહીં? હવે 12 નો વર્ગ કરવાનો છે. શેનો વર્ગ કરવાનો છે? 12 નો. 12 નો વર્ગ કેટલો થાય? 12 નો વર્ગ થાય 144. તો તમે કેટલા લખશો બાળકો? 44. અને વધી 1 પ્લસ થશે. થશે. હવે આ 12 શેમાં પ્લસ કરવાના? 25 માં. 25 ને 12 37 અને 1 38. લો, થઈ ગયું. આવશે કે નહીં? તો આવી રીતે તમારે વર્ગ કરવાના થાય. ડન છે ભાઈ? ચલો, તો બે એક્ઝામ્પલ આવા અઘરા હું તમને આપું છું. ચલો કરો જોઈને બધા. એક કરવાનો છે તમારે 37 નો વર્ગ, અને એક તમારે કરવાનો છે 66 નો વર્ગ. બે કરવાના છે. 37 માં જરૂર પડશે 13 ની, તો 13 નો વર્ગ થશે 169. 66 માં જરૂર પડશે 16 ની, 16 નો વર્ગ થશે 256. અત્યારે હું તમને લખીને આપું છું. ચલો થઈ ગયું. હા, અહીંયા જુઓ, તમે સિસ્ટમ જ આ રાખો. પેલા છે ને માઇનસ 13 લખો, અહીંયા પ્લસ 16 લખો. આ થઈ ગયું કે નહીં? હવે 13 નો વર્ગ 169, વધી તો હંમેશા પ્લસ જ આવે. 16 નો વર્ગ 256 અને વધતા પ્લસ 2. બસ થઈ ગયું. 20 માં બતાવ્યું હતું, બહુ ડાયરેક્ટ કહેવાય. ચલો થઈ ગયું કે નહીં? હવે 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 25 માંથી 13 જાય તો 12, 12 ને 1 13. થઈ ગયું. 25 માં 16 એડ થાય તો 41. જો આજ ભૂલવું ના જોઈએ. અહીંયા લખવા હોય તો લખી નાખાય 25, અહીંયા લખવા હોય તો લખી નાખાય 25. 25 ને 16 41, 2 43. લો, થઈ ગયું. તો ફાવશે કે નહીં? ફાવશે કે નહીં? તો મેં તમને કીધું એમ, તમારે તમારે દેશી મેથડ આટલાથી આટલામાં વાપરવાની છે, અને વિદેશી મેથડ આટલાથી આટલામાં વાપરવાની છે. આ મારી સ્પષ્ટ સૂચનાઓ છે. અત્યારે હું તમને 4-5 એક્ઝામ્પલ મિક્સ આપવાનો છું. એના વર્ગ તમારે ક્યાં કઈ મેથડ વાપરવી એ જોઈને કરવાના છે. એની પહેલા એક અગત્યની વસ્તુ, મેં તમને 1-20 કે 25 સુધીના વર્ગ પાકા કરવાના કીધા છે, એ તમે ગોખશો. એ સિવાય 3-4 સંખ્યાના વર્ગ તમારે ગોખવાના છે, જે તમને બહુ કામ આવશે. 36 નો વર્ગ 1296 થાય. પછી 56 નો વર્ગ 3136 થાય. 64 નો વર્ગ 4096 થાય. અને 16 નો ઘન 4096 થાય. આટલી વાત મોઢે યાદ રાખજો. શું આ ગોખવું? અહીંયા હું લખી જ દઉં છું. આ શું કામ ગોખવાનું કહો ખબર? આનો ઉપયોગ બહુ થવાનો છે. ઢગલે ને પગલે થશે, એટલે આટલું વધારાનું ગોખવાનું છે. પાકું કે નહીં? ચલો, મેં સૂચના લખી નાખી છે ગોખવું. હવે હું તમને અહીંયા 4-5 સંખ્યાઓના વર્ગ કરવા આપું છું. તમારે એ વર્ગ આમાંથી એકોર્ડિંગલી પ્રોપર મેથડથી કરવાના થશે. ચલો લખશું. તો લખો 41 નો સ્ક્વેર, 69 નો સ્ક્વેર, પછી 74 નો સ્ક્વેર, પછી 83 નો સ્ક્વેર, 96 નો સ્ક્વેર, 109 નો સ્ક્વેર અને 119 નો સ્ક્વેર. આટલા કરવાના છે. ચલો આ કાઢી નાખો. ચલો આટલા કરવાના છે. મંડો કરવા. ચલો કરશું. તો સૌથી પહેલા જુઓ બાળકો, 41 છે. 41 તો તમે સીધે સીધા નીચે શું લખ્યા? માઇનસ 9. 74 માં તો કઈ લખવાનું? 74 નો જ પેલા આપણે કરીએ. 74 નો સ્ક્વેર આપણે કઈ મેથડ થી કરશું? આમાં જુઓ, જો 74 દેશી મેથડ માં આવે છે, તો આનો દેશી મેથડ થી કરશું. હવે દેશી મેથડ પાછા ભૂલી ગયા છો,
હું યાદ કરાવું, છેલ્લા આંકડાનો વર્ગ 4 નો વર્ગ 16 નો છગડો વધી આવી 1, વધી આવી 1, છેલ્લો પતી ગયો. હવે તો કે આખું ગામ આ ત્રણેય નો ગુણાકાર, 4 2 8 7 56, 56 ને 1 57 નો સાતડો વધી આવી 5. હવે તો કે પેલાનો વર્ગ 77 79 અને 5 54, તો જવાબ આવશે 54 76. ચલો તો આ બરાબર છે સાગર, તારો જવાબ થઈ ગયો કે નહીં? આ એકમાં જ દેશી મેથડ વાપરવાની હતી, બાકી બધામાં વિદેશી મેથડ હતી. ચલો 83 છે તો -17, 96 છે તો -4, 119 છે તો +19, 109 છે તો +9, બધે મેં લખી નાખ્યું. ચલો હવે આગળ જઈશું. હવે શું છે તો કે 9 નો વર્ગ 81, 17 નો 9 નો વર્ગ 81. ચલો એક એક જ લઈએ, 9 નો વર્ગ 81. હવે શું કરવાનું? 9 બાદ કરવાના. શેમાંથી કરવાના? 25 માંથી. 25 માંથી 9 જાય તો શું આવે? 16. તો 1681 થાય. હવે લઈશું આ 9 નો વર્ગ કેટલો થાય? 81. 109 ને 9 કેટલા થાય? 118. તો જવાબ શું આવે? 118 81. અહીંયા લઈશું 19 નો વર્ગ કેટલો થાય? 361 થાય ને. તો વધી કેટલી આવે? 3. વધી આવશે 3. હવે તો કે 119 ને 19, 138 અને 3, 141. તો જવાબ આવશે 14161. ચલો આ પણ થઈ ગયું, થઈ ગયું ને. હવે લઈશું આ 4 નો વર્ગ 16. હવે શું કરવાનું? 96 માંથી 4 જાય તો 92. મિક્સ થશે હવે, જો 3 મેથડ શીખ્યા ને એટલે ઘણાને મિક્સ થશે, પણ એ પ્રેક્ટિસ કરશો એટલે મિક્સ નહીં થાય. આ કોમન અનુભવ છે મિક્સ થવું, એનો મતલબ તમને કઈક સમજાવવા માંડ્યું છે તો જ મિક્સ થાય, કઈ ન સમજાણું તો કશું જ મિક્સ ના થાય, બરાબર છે. ચલો હવે લઈશું 83 - 17. આ છે 17 નો વર્ગ થાય 289 એટલે +2 આવે. 83 માંથી 17 માઇનસ કરવાના છે એટલે 67. 67 અને 2 69, તો 6989 આવશે. સાગર તારો જવાબ આ કદાચ ખોટો છે, 7089 તે કર્યું, શશિકાંત થઈ ગયું નહીં. તો આવી રીતે બધા ના થાય એટલે હા. તો મેં તમને અહીંયા 1 થી લઈ અને 120 સુધીની સંખ્યાઓના વર્ગ કેવી રીતે સરળતાથી કરી શકાય એ શીખવાડ્યું. હજી ક્લાસ પૂરો નથી થયો, હજી થોડોક સમય લાગશે, કેમ કે આજે હું નક્કી કરીને આવ્યો છું એટલું મારે તમને ભણાવવાનું છે. હવે તમે જો ઓબ્ઝર્વ કર્યું હોય, તમે જો ધ્યાનથી જોયું હોય, તો કોઈ પણ સંખ્યા છે, કોઈ પણ સંખ્યાના તમે અહીંયા આજે ઢગલો સંખ્યાના વર્ગ કાઢ્યા કે નહીં, જેટલા પણ વર્ગ કાઢ્યા એમાં એક વસ્તુ તમે જોઈ હશે કે છેલ્લો અંક 2 3 7 અને 8 ક્યાંય નથી આવ્યો. આગલા જેટલા પત્તા રહ્યા જોવા હોય તો જોઈ લો, જેટલા વર્ગ છે એમાં ક્યાંય 2 3 7 8 નથી. જો અહીંયા શું છે? 1. અહીંયા શું છે? 1. અહીંયા 1 6 9 જુઓ છો ને તમે. હજી આગળ જોવું હોય, જેટલા જોવો એટલા જોઈ લો તમે, ક્યાંય પણ છેલ્લો અંક 2 3 7 8 ન હોય. છેલ્લો અંક એટલે લખ અહીંયા જો, આ એક વાક્ય છે, સનાતન સત્ય છે, પૂર્ણ વર્ગ સંખ્યામાં, પૂર્ણ વર્ગ સંખ્યામાં, અને પૂર્ણ વર્ગ કહેવાય, પૂર્ણ સંખ્યામાં છેલ્લો અંક, છેલ્લો અંક 2 3 7 8 ન હોય. આ તમારે યાદ રાખવાનું છે. આના શું ફાયદાઓ છે પછી કહીશ. તમને ચટપટી થતી હોય ને કે સાહેબ દાખલા ગણા, ત્યારે કઈ ગણતા નથી, સીધા જવાબો મારે છે, આમ હોય તો આમ ને આમ હોય તો આમ, આ બધું ઈ છે. આ યાદ હોય તો હું બોલીશ ને ત્યાં તમને સમજાશે, બરાબર છે. તો પૂર્ણ વર્ગ સંખ્યામાં છેલ્લો અંક ક્યારે 2 3 7 8 ન હોય, નથી જાય ને ક્યાંય. તમે આટલા કર્યા શશિકાંત ભાઈ, આટલા બધા અહીંયા આંકડાઓ લખ્યા છે, ક્યાંય પણ 2 3 7 8 નથી. તમે જોઈ લેજો જેટલા પણ તમારી ચોપડીમાં ગણ્યા હોય એમાં, ક્યાંય પણ છેલ્લો અંક 2 3 7 8 ન હોય. આ એક વાત. બીજી વાત, પૂર્ણ વર્ગ સંખ્યા નો અંક સરવાળો હંમેશા 1 9 4 7 જ થાય. આ આંકડો કેમ યાદ રહીએ? તો કે ભારતની આઝાદી શું છે? 1947 એટલે ભારતની આઝાદી. ખબર પડી? કેટલી પણ સંખ્યાઓ છે, ધારો કે આ એક પૂર્ણવર્ગ સંખ્યા છે, આના બધા આંકડાનો અંક સરવાળો કરો. મેં અંક સરવાળો તમને શીખવાડી દીધો, જો એટલે આવા કેટલું સસ્તું પડતું જાય છે. મેં અંક સરવાળો તમને શીખવાડી દીધો છે, આનો અંક સરવાળો કરો. જો 6 ને 7 ને 8 15, 15 ને 1 16 કેટલો થયો? 16. 16 નો સરવાળો કરો તો કેટલો થાય? 6 ને 1 7 થાય કે નહીં? તો 1947 માં 7 છે,
છે કે નહીં? આપણે કોઈ પણ સંખ્યાઓ લઈએ, ધારો કે અહીંયા આ સંખ્યા છે કે નહીં, આનો અંક સરવાળો કરો, જોઈએ 3 ને 1, 4 ને 6, 10 ને 8, 18 ને 9, 27 નો સરવાળો કરો તો કેટલો થાય? 9. 1947 માં 9 છે. ચલો હવે આપણે આનો કરીએ, 7 ને 5, 12 ને 6, 18. 18 નો સરવાળો કેટલો થાય? 9. તો 1947 માં 9 છે. હવે આપણે આનો લઈએ, 9 ને 7, 16. આ 9 ન લ્યો તો એ ચાલે હો, આ તો હું તમને અત્યારે ઊંચવા નથી માંગતો. બાકી આનો સરવાળો કેટલો થાય? 1. ભારતની આઝાદીમાં 1 હોય. કોઈ પણ લઈ લઈએ, આપણે કોઈ પણ લઈ લઈએ, માની લો કે આ લઈએ, લઈશું તો 5 ને 7, 12 ને 7, 19 ને 6, 25. 25 એટલે 7. આનો અંક સરવાળો થાય 7. ભારતની આઝાદીમાં 7 હોય, બરાબર છે? અહીંયા કઈક રહી ગયું લાગે છે, સોરી 1521 છે આનો વર્ગ, છે ને? તો 5 ને 6 ને 2, 8 ને 1, 9. તો ભારતની આઝાદીમાં 9 હોય. હવે આ લઈએ, 6 ને 4, 10 ને 2, 12 ને 4, 16. 16 એટલે કેટલા થાય? 7. ભારતની આઝાદીમાં 7 છે. તો યાદ રહી ગયું. આના ફાયદાઓ હું તમને જયારે દાખલા ગણાવીશ ને ત્યારે કહીશ. તો આ ખબર પડી ગઈ તમને? શું ખબર પડી? પૂર્ણવર્ગ સંખ્યામાં છેલ્લો આંકડો આ ન હોય, અને પૂર્ણવર્ગ સંખ્યાનો અંક સરવાળો હંમેશા ભારતની આઝાદી જ થાય. બે થઈ ગયું. હવે આગળ છેલ્લે, સોરી, પૂર્ણવર્ગ સંખ્યામાં આવતા શૂન્યો કે પોઈન્ટ, પોઈન્ટને ગુજરાતીમાં દશાંશ કહેવાય, નો પોઈન્ટ હંમેશા બેકી જ હોય. કેવા હોય? બેકી જ હોય. ચલો તો 3 વસ્તુ થઈ. થઈ કે નહીં? જો હું તમને એક પોઈન્ટ વાળી સંખ્યાનો વર્ગ કરતા શીખવાડું. માની લો કે તમારે 9.7 નો વર્ગ કરવો છે. શેનો વર્ગ કરવો છે? 9.7 નો વર્ગ કરવો છે. કરશું આનો વર્ગ? ચલો આનો વર્ગ તમારે શું કરવાનું? 97 નો જ વર્ગ કરવાનો. શેનો વર્ગ કરવાનો? 97. 97 નો વર્ગ કરતા તમને આવડે. અહીંયા કેટલા લખવાના? -3. કેટલા લખવાના બાળકો? -3. -3 થઈ ગયું. હવે 3 નો વર્ગ કેટલો લખવાનો? 09. આ તો તમને ખબર છે. 97 માંથી 3 જાય તો કેટલા આવે? 94. થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? હવે હું તમને એમ કહું કે 9.7 × 9.7 કરીએ તો આમાં 1 પોઈન્ટ છે ને આમાં 1 પોઈન્ટ છે. મેં તમને કીધેલું કે ગુણાકાર કરવાના હોય ત્યારે પોઈન્ટ નો સરવાળો થાય. 1 અને 1 કેટલા પોઈન્ટ થાય? 2. તો સીધે સીધા અહીંયા તમારે કેટલા પોઈન્ટ મૂકવાના થાય? 2. આ મેં તમને સમજાવ્યું. જો હવે સમજાઈ ગયું હોય તો સીધું, 1 પોઈન્ટ હોય તો વર્ગમાં કેટલા પોઈન્ટ લખવાના? 2. પ્રશ્નમાં 2 પોઈન્ટ હોય તો વર્ગમાં કેટલા પોઈન્ટ લખવાના? 4. ટૂંકમાં પોઈન્ટ બમણા થાય. શું થાય? વર્ગમાં પોઈન્ટ બમણા થાય. વર્ગમાં પોઈન્ટ અને શૂન્યો બમણા થાય. થઈ ગયું કે નહીં? હું તમને એમ કહું કે 970 નો વર્ગ કરો તો તમારે 97 નો જ વર્ગ કરવાનો થાય. 94 0 9. થાય કે નહીં? કેટલા જીરો છે? 1. તો અહીંયા કેટલા જીરો લખવાના થાય? 2. અહીંયા કેટલા પોઈન્ટ છે? 1. તો અહીંયા કેટલા પોઈન્ટ લખવાના થાય? 2. ભાઈ ડન છે? હજી હું તમને એમ પૂછું કે 0.97 નો વર્ગ કરો તો 97 નો વર્ગ તો તમને ખબર જ છે, 94 0 9. ભાઈ ખબર છે? હવે અહીંયા કેટલા પોઈન્ટ છે? 2. તો જવાબમાં કેટલા પોઈન્ટ કરું? 4. તો અહીંયા આવે 4 પોઈન્ટ. ખબર પડી? હું તમને એમ કહું કે 9700 નો વર્ગ કરો તો તમે શું કરશો? 97 નો વર્ગ કરશો, 94 0 9, અને કેટલા જીરો મૂકશો? 4 જીરો. ભાઈ ખબર પડી ગઈ? તો કોઈ પણ પોઈન્ટ વાળી સંખ્યા હોય તો એના પણ વર્ગ તમે આ રીતે કરી શકો. કરી શકો કે નહીં? ચલો હજી આપણે એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે 11.9 નો વર્ગ કરવો છે. શેનો વર્ગ કરવો છે? 11.9 નો. તો તમે શેનો વર્ગ કરશો? 119 નો વર્ગ કરશો. એટલે અહીંયા કેટલા લખશો? +19. 19 નો વર્ગ થશે 361, એટલે +3 લખશો. હવે 119 અને 19 138 થશે, એમાં 3 ઉમેરશો તો 141 થશે. ભાઈ થઈ ગયું? આ શેનો વર્ગ થયો? 119 નો વર્ગ થયો. તમારે શેનો વર્ગ કરવો છે? 11.9 નો. કેટલા પોઈન્ટ છે? સાહેબ 1 પોઈન્ટ છે. તો જવાબમાં કેટલા પોઈન્ટ લખવાના? 2. પોઈન્ટ હંમેશા પાછળથી ગણવાના હો, 1 અને 2. તો અહીંયા જવાબ આવે 141.61. માની લો કે હું તમને 1.19 નો વર્ગ કહું તો જવાબ તો તમારે જો આમ 141.61 લખી જ નાખવાના. લખી નાખ્યા. કેટલા પોઈન્ટ છે બાળકો? 2. તો જવાબમાં કેટલા પોઈન્ટ લખવાના? 4. અને પોઈન્ટ ગણવાના ક્યાંથી? પાછળથી. 1, 2, 3 અને 4. લો થઈ ગયું.
ખબર પડી. હજી હું પીડા દઉં કે 0.119 નો વર્ગ કરવાનો છે તો શું થાય? તો કે કેટલા પોઈન્ટ આવશે? 6, 141, 61. આ તો લખી જ નાખવાનું. કેટલા પોઈન્ટ છે? 3. તો જવાબમાં કેટલા પોઈન્ટ આવે? 6. તો આ 1, 2, 3, 4 અને 5 પાંચ જ આંકડા છે. તો આગળ મેં કીધું એમ આંકડાનો ટૂંટો આવે ને તો જીરા મૂકી દેવાના. આ ટૂંટો આવ્યો મેં જીરો મૂકી દીધો હવે જો આ 1, 2, 3, 4, 5 અને 6 આંકડા થઈ ગયા તો અહીંયા પોઈન્ટ કરી અને આગળ જીરો કરી દેવાનો. લો થઈ ગયો. તો ફાવશે? તો મેં તમને આજે 1 થી લઈ અને 120 સુધીના વર્ગ કેવી રીતે થાય એની દેશી અને વિદેશી મેથડ શીખવાડેલી. દેશી મેથડમાં હંમેશા એક જ આંકડો લખવાનો, એમાં શું કરવાનું? છેલ્લાનો વર્ગ, આખા ગામનો વર્ગ અને પેલાનો વર્ગ. પછી મેં તમને વિદેશી મેથડ શીખવાડેલી જેમાં હંમેશા બે આંકડા લખવાના થાય. 100 ની મેથડ શીખવાડેલી અને 50 ની મેથડ શીખવાડેલી. મોટી મોટી મેં 3 મેથડ શીખવાડેલી. એની પહેલા સૌથી શરૂઆત મેં કરેલી છેલ્લો આંકડો 5 હોય એવી સંખ્યાના વર્ગથી. તો ટોટલ આપણે 4 મેથડો શીખ્યા છીએ. ક્યાં કઈ મેથડ વાપરવી એની પણ સ્પષ્ટ સૂચનાઓ તમને આપવામાં આવેલી છે. તો આ મેથડને તમે ફોલો કરશો તો હું નથી માનતો ને આના 1-2 પ્રશ્નો કાયમ પરીક્ષામાં હશે જ. બીજું, પોઈન્ટ વાળી સંખ્યા હોય કે ઝીરો વાળી સંખ્યા હોય તો એના પણ વર્ગ કઈ રીતે નીકળે એ પણ મેં તમને આજે શીખવાડ્યું. અને છેલ્લે મેં 3 વસ્તુઓ તમને લખીને દીધી જે તમારે યાદ રાખવાની થાય છે. આ 3 વસ્તુઓ, આ જો તમને ખબર હશે તો આના આધારે તમારે ક્યારે દાખલાઓ ગણવા નહીં પડે. આના આ આ સંકલ્પો છે, આ તમારી સંભાવનાઓ છે. આને જો યાદ રાખશો અને આને જો તમે વાપરી શકશો તો દાખલા ગણવા નહીં પડે, સીધા જવાબો આપી શકાશે. એ પણ તમે આગળ જતા જોશો. તો થઈ ગયું આ બધું, ગોખી લીધા, હવે ના ભૂલાય. 23, 78 અને 1947 એકદમ બરાબર છે. ચલો થઈ ગયું. તો છેલ્લો અંક 23, 78 ન હોય અને સરવાળો હંમેશા ભારતની આઝાદી થાય અને પોઈન્ટ અને ઝીરો હંમેશા બેકી સંખ્યામાં હોય. તો આઈ થિંક આજે વર્ગની લગભગ બધી વસ્તુઓ લઈ લીધી છે. આવતીકાલે આપણે વર્ગમૂળ લઈશું. થોડીક તકલીફ વધારે પડશે. જો ઘડિયા પાકા ન કર્યા હોય તો હજી સલાહ આપું છું, કરજો, નહીંતર આ બધી મહેનત ખર્ચો માથે પડશે. વર્ગ પાકા ન કર્યા હોય તો એ કરજો. આજે અમુક 3-4 સંખ્યાના વર્ગ મેં ગોખવાના પણ કીધેલા, એ પણ તમે ગોખી નાખશો. જો મિત્રો, તમે ઈચ્છતા હો કે આપણી આ શિશુ ગણિત સિરીઝ આમનમ આગળ વધતી રહે તો મારી તમને એક નમ્ર વિનંતી છે કે વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, વધુમાં વધુ લાઈક કરો, જેથી કરી તમારા આ લાઈક અને વ્યૂથી અમને મોટિવેશન મળે અને અમે આવા નવા ને નવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ. તો મળીએ મિત્રો ફરીથી બીજા કોઈ આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી. ભગવાન તમારું ભલું કરે. આવનારો સમય તમારો શુભ રહે.